नमो सीतारणं नमो आयरियाणं नमो अजायानं नमो लोये सवसाहूणं एषो पञ्च नमोकारो सर्वपावपणासनो मंगलानं च सर्वेषां परमं हवै मंगलम्। जय जिनेन्द्र, जय प्रभु, जय सद्गुरु वंदन। आज नो आपणो स्वाध्याय जे परम कृपाळु देव श्रीमद राजचंद्र एमना वचनामृत पर चाले छे, अने साथे साथे आपणे पूज्य श्री ब्रह्मचारी जी नुं विवेचन पण लईए छीए। आजे बुधवार ऑगस्ट 15 આપણો ભારતનો સ્વતંત્રતા દિન, સ્વતંત્ર દિન ભારતનો, અને એનાથી પણ વિશેષ આજનો સ્વતંત્ર દિન જે લોકો સ્વાધ્યાયમાં આવ્યા છે એમના માટે સ્વતંત્રતા સંસારમાંથી, સંસારની નિવૃત્તિ માટે, એનાથી સ્વતંત્ર થવા માટે આપણે જે સંસારની ગુલામી જે આપણે અનંત કાળથી ભોગવીએ છીએ, વેઠીએ છીએ, વેદીએ છીએ, એમાંથી નિવૃત્ત થવા માટે આજે 15મી ઓગસ્ટે આવ્યા છે, ધન્ય છે જીવન ખરેખર। અને અત્યારે આપણે પત્રાંક 757 એ આપણે પહેલા વાંચી જઈએ છીએ વચનામૃતમાંથી, અને પછી આપણે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનું વિવેચન લઈશું। પાનું છે 580, બહુ જ સરસ દ્રવ્યની યુગને ખ્યાલમાં રાખીને કૃપાળુદેવ લખ્યો છે। આપણે બહુ સામાન્ય રીતે જેટલું સમજવાનો પ્રયત્ન કરશું એવી રીતે ટ્રાય કરીશું। પાનું મળી ગયું 580, અને પત્રાંક 757, ઓમ નમઃ સિદ્ધેભ્ય। આ પત્ર એમને કોને લખ્યો છે એ માહિતી લગભગ નથી, ક્વેશ્ચન માર્ક છે એમને, મને છે જનરલ એ, પણ તો આપણે જરા ચેક કરીને જરા જોઈ લઈએ। 757 હા, એટલે 753 થી શરૂ કરીને 766 સુધી એમને જે આખું જૈન દર્શન વિશે એમના જે બધા મંતવ્ય વિચારો જે કે એમને થોડા ઘણા કંઈક પ્રશ્નો થયેલા એ, અને એના જવાબ રૂપે એમને જે બધું આપ્યું છે, પ્રશ્ન રૂપે પણ આપ્યું છે, એ આ બધા એમને પોતે જાણે કે હાથ નોંધ તરીકે લખાય એવી રીતે લખાશે એમ માનું છું। કારણ કે અહીંયા કંઈ કોઈ હેડિંગ નથી, કોને લખ્યો છે તારીખ નથી, પણ બહુ જ અગત્યનો છે। ઘણા જીવો ઇન્ક્લુડિંગ માય મધર જેને બહુ ઓછો અભ્યાસ હોય ને એ એમ માનતા હતા કે કૃપાળુદેવે આટલું બધું કીધું, અને ભલે ભગવાન મહાવીરને જેને સર્વભૌમતા કહ્યું છે આથી, પણ તેમ છતાં નૌકા મંત્ર કે જે સ્થાનકવાસી સંપ્રદાયમાં નૌકા મંત્રનો ખૂબ વધારે મહાત્મ્ય હોય છે અને દેરાવાસીમાં હોય છે કે એની વાત કરતા નથી। હવે આ આ તમે વિચાર કરો ને તો જેને બહુ એટલું બધું ઊંડો અભ્યાસ ન કર્યો ને એને એવું લાગે। બાકી શિક્ષા પાઠની અંદર પણ એમને આખો એક શિક્ષા પાઠ નૌકા મંત્ર ઉપર આપેલો છે। પછી એમને શુભ શીતળતા મેં તે લખ્યું જ છે, પણ બીજી જગ્યાએ પણ પુષ્પ પાખડી જ્યાં દુભાય ત્યાંની જીનવરની આજ્ઞાએ, અને આની અંદર પણ દ્રવ્યની યોગની વાત કરતા શરૂ કરતા પહેલા પંચ પરમેશ્વરને કેટલી અદભુત રીતે નમસ્કાર કરે છે એ આપણે અત્યારે પ્રશ્ન તરીકે કીધું હતું, એક પ્રશ્ન તરીકે પણ કીધેલું હતું બહુ નમસ્કાર નૌકાર મંત્ર ઉપર તમને ઘણી જગ્યાએ બહુ સરસ રીતે ઉલ્લેખ કરેલો છે, પણ તેમ છતાંય જે લોકો નૌકાર મંત્રના જાપ વગેરે કરતા હોય એમને જરા એવું લાગે કે એટલો ભાર મૂક્યો નથી। તમે કીધું 757 757 અને પેજ છે 580 ઓમ નમઃ સિદ્ધેભ્ય। બહુ ઓછા પત્રની અંદર સિદ્ધ ભગવંતને નમસ્કાર કરીને એમને લખેલું છે, અને અહીંયા એમને કારણ કે આ જે વાત કરે છે એ સિદ્ધ સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ એની વાત કરે છે। આજે મારા જે નોર્મલ પ્રિસ્ક્રિપ્શન ગ્લાસીસ છે એ લેવા નથી, એટલે વાંચવા માટે ના હું અહીંયા બહુ સરસ રીતે વાંચી શકું, પણ જ્યારે તમને બધાને જોયું ને ત્યારે રાઈટ
પણ તેમ છતાં હવે બધા ફેસ ફેમિલિયર છે એટલે આઈ કેન મેક ઇટ આઉટ. મોક્ષ સિદ્ધાંત, જો કેટલી સરસ વાત કરી, મોક્ષ અને સિદ્ધાંત. સિદ્ધાંત બે શબ્દનો બનેલો છે, સિદ્ધ વત્તા અંત. સિદ્ધાંત કોને કહેવાય કે જેના ફોલો કરવાથી, જે રસ્તે જવાથી તમને એનો એન્ડ જે હોય, ગંતવ્ય સ્થાન એ સિદ્ધ સ્વરૂપ હોય, એને સિદ્ધાંત કહેવાય. અને એ ત્રણેય કાળે અફર હોય. કદી પણ કોઈ પણ કાળ હોય, દુષ્મ કાળ હોય, ઉડાવસર પણ કાળ હોય, સારો કાળ હોય, મહાવિજય ક્ષેત્ર હોય, દેવલોક હોય, ગમે તે હોય, પણ આ સિદ્ધાંત કદી ફરે નહીં. અને જેમ કે જે થાય તે યોગ્ય માનવામાં આવે, તો એની અંદર જો તમે ખરેખર સાચા આત્માને ફોલો કરો, બહુ અદ્ભુત વાત છે, યાદ રાખજો. એક જ આવો નાનો સિદ્ધાંત તમે લો, તમને છેક સિદ્ધ ગતિ સુધી લઈ જાય, જો તમે એને લિટરલી ફોલો કરો તો. એવી જ રીતે નવકાર મંત્ર, તમે નવકાર મંત્રને ફોલો કરો, જે રીતે નમો એનો અર્થ શું થાય, અરિહંતાંગ એટલે એનો અર્થ શું થાય, અને એ રીતે તમે એના ભાવ લાવો, તો એ પણ તમને સિદ્ધ ગતિ સુધી લઈ જાય. હવે જો અહીંયા અમને વાત કરીએ, આપણે શરૂ કરીએ છીએ, અનંત અવ્યાપાર સુખમય પરમપદ, આ કોની વાત કરે છે? સિદ્ધ સિદ્ધ સ્વરૂપની, કે એ અનંત છે, અવ્યાપાર છે. જો સિદ્ધ સ્વરૂપ છે એ જ અવ્યાપાર છે, સુખ સ્વરૂપ. કેમ? ઇવન તેરમે ગુણ સ્થાને કેવળી ભગવંતને પણ અવ્યાપાર સુખ નથી, અગાતી કર્મ છે. કારણ કે અગાતી કર્મ છે અને યોગ છે, અને જ્યાં યોગ હોય ત્યાં કઈ ને કઈ આત્મપ્રદેશન કંપન હોય, અને એને લઈને કર્મબંધ થાય. આપણને તે તેરમે ગુણસ્થાને કર્મબંધ, હા તેરમે ગુણસ્થાને પણ કર્મબંધ થાય, પણ કેવો કર્મબંધ હોય કે જેને સ્થિતિ બંધ ન હોય. અને અનુભાગ બંધ તો રસબંધ તો હોય જ નહીં, કારણ કે કષાય બધા ક્ષય કરેલો છે, પણ સ્થિતિ બંધ ન હોય એટલે શું થાય કે આત્માના પ્રદેશોના કંપનને લઈને આત્માના પ્રદેશોને કર્મ ચીટકે, બીજે જ સમયે ખરી જાય, એટલે એનો સ્થિતિ બંધ હોય જ નહીં. ખ્યાલ આવે તમને? પણ એક પ્રકૃતિ એવી ચાલુ રહે, કારણ કે હજી યોગ છે, હજી મન વચન કાયા છે, અને થોડું ઘણું અંશે કંપન છે, અને જ્યાં સુધી કંપન હોય ત્યાં સુધી અવ્યાભાસ સુખ ના મળે. અવ્યાભાસ સુખ ક્યારે મળે? કે જ્યારે શૈલેષી અવસ્થા થઈ જાય, એકદમ આત્માના પ્રદેશો નિશ્ચલ, શાંત, સ્થિર, આ મેરુ પર્વતની જેમ, કે એની અંદર જરા પણ કંપન નહીં. આપણે કહીએ ને ફ્રોઝન, પાણી હજી જ્યાં સુધી ફ્રીજ ન થયું હોય ત્યાં સુધી કંઈ ને કંઈ એની અંદર સહેજ હલનચલન હોય, કદાચ એટલું પણ હલનચલન હોય કે જે આપણને નરી આંખે ન દેખાય. પણ ફ્રોઝન આઈસ જે હોય એની અંદર બધા પાણીના પ્રદેશો જામી ગયા છે. એવી રીતે શૈલેષી અવસ્થા, જ્યારે ચાર અઘાતી કર્મનો ક્ષય કરીને જ્યારે શૈલેષી અવસ્થા પ્રાપ્ત કરે, ત્યારે સિદ્ધ ભગવાનના અસંખ્ય આત્મપ્રદેશો એવા શાંત થઈ ગયા હોય, દર્પણવત જેમ દર્પણમાં પ્રતિબિંબ પડે, અને પછી પાછું તમે એ વસ્તુને હટાવી દો તો દર્પણ ખાલી ને ખાલી, એટલું દર્પણ નિર્લેપ રહે. એવી જ રીતે કૃપાળ સિદ્ધ ભગવંતના આત્મપ્રદેશો એવા નિર્મળ રહે કે એની અંદર બધું ઝળકે. ઇવન જે સુનામી વેવ આવ્યું હતું, અને જે 260,000 માણસો આમ થોડા સમયમાં હતા ન હતા થઈ ગયા, એ પણ એમના જ્ઞાનમાં ઝળકે, અને પોતે જાણે પણ ખરા, પણ તેમ છતાં એમને કોઈ પણ પ્રકારના વિકલ્પને કાંઈ જ નહીં, જાણે કે દર્પણમાં એનું પ્રતિબિંબ પડ્યું અને અને એમને જાણી લીધું, અને દેટ્સ ઇટ. કારણ કે આત્માનો મૂળ સ્વભાવ જે છે ને, એ જ્ઞાતા દ્રષ્ટા, જાણવું અને દેખવું. આત્મામાં કરવાપણાનો સ્વભાવ છે જ નહીં. આ આ થોડું જરા અઘરું પણ સમજવા જેવું છે. આપણને એમ થાય કે આપણે તો બધું કામ કરીએ છીએ, પણ જો આપણે જે કામ કરીએ છીએ ને, એ સંયોગી અવસ્થા કામ કરે છે. દેહ અને આત્મા એના સંયોગથી મળેલી જે આપણને જે દશા, એનું નામ શું કહેવામાં આવે છે? મનુષ્ય પર્યાય. એ મનુષ્ય પર્યાયમાં બધું કામ થાય છે. મને ચા જરાક છે નીચે ઉતરી જાય છે, પણ પછી આમ કરું છું પછી બરાબર આવે છે. બરાબર
અને આમ તો બરાબર છે, પણ આમ પછી આમ થઈ જાય છે, બરાબર છે ને? મારે જરા આર્ટિફિશિયલ વાળ લઈને આવવું પડશે. મને એમ થયું એકાદ વાળ અહિયાં જરા મુક્ત થતા જ દેખાય. શૈલેષી અવસ્થા વખતે અવ્યાબાદ સુખ, એટલે મને એમ પણ દે મિકો અનંત અવ્યાબાદ સુખમય પરમપદ, સિદ્ધપદ છે, પરમપદ છે, એનાથી વિશેષ એનાથી ઉપર કાંઈ નથી. અર્યંત પદ એનાથી નીચું હોવા છતાં પણ આપણે નમો અર્યંતાણ કહીએ છીએ. શા માટે કહીએ છીએ? કેમ એમને પહેલા મૂકાય? એમનું પરમપદ નથી, પરમપદ તો સિદ્ધ ભગવાનનું છે. બોલો કેમ એમને પહેલા તો મૂકાય અર્યંત ભગવાનને? એમને માર્ગ બતાવ્યો છે. હા, એ માર્ગના પ્રણેતા અર્યંત ભગવાન, કારણ કે અર્યંત ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટે. સિદ્ધ ભગવાન ત્યાં ગયા પછી એ નિશ્ચલ સ્થિતિમાં હોય, એટલે એ પરમપદ હોવા છતાં પણ આપણા ઉપરના અમાપ ઉપમાર ઉપકારને લઈને આપણે એમને પહેલાં નમસ્કાર કર્યો છે. પણ એ અર્યંત ભગવાન પણ અત્યારે ક્યાં છે? મહાવીર ભગવાન પણ ક્યાં છે? શાસનપતિ એ સિદ્ધેશ્વરા ઉપર જ છે, પણ તેમ છતાં આપણે એમને અર્યંત તરીકે અહીંયા સ્થાપના કરી છે. જે ઉપર જે આપણી પ્રતિમા છે ને, એ અર્યંત ભગવાનની છે, સિદ્ધ ભગવાનની નથી. હકીકતમાં મહાવીર ભગવાન ક્યાં છે? સિદ્ધશિલા ઉપર. એટલે નૈગમ નહીંની અપેક્ષાએ આપણે આરોપ કરીને જાણે કે હજી પણ વર્તમાનમાં અર્યંત ભગવાન છે, કેવળી ભગવાન છે, તીર્થંકર ભગવાન છે, એમ કરીને આપણે એમની સ્થાપના કરેલી છે. એટલે અનંત ભગવાન સર્વજ્ઞે નિરૂપણ કરેલો મોક્ષ સિદ્ધાંત, તે ભગવાનને પરમ ભક્તિ થી નમસ્કાર કરીને કહું છું. બોલો કૃપાળુ દેવે આ જે લેખા છે ને શબ્દો, એ આપણે બહુ સમજવા જેવા છે. કારણ કે આપણે ઉપર જઈને પણ નમસ્કાર તો આપણે કરીએ છીએ, બરાબર ને? પણ એ ભાવ આવવા જોઈએ. અને આ જો એમ નહીં કે એવા ભગવાનને આ મોક્ષ સિદ્ધાંત જે આપણને કહ્યો એમને નિરૂપણ કર્યો છે, એનો એમને એટલો બધો અહોભાવ છે કે એમને પરમ ભક્તિથી, પરાભક્તિ, આમ 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 સામાન્ય ગૌણી ભક્તિ ને, ગૌણી ભક્તિ એ તો ભેદ ભક્તિ, અને એનાથી જીવનું કામ નથી થતું, પરમ ભક્તિ, પરાભક્તિથી કામ થાય છે. અને એવી પરાભક્તિ લાવીને, એવો સમર્પણ ભાવ લાવીને હું સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને હું હવે આ પંચ પરમેશ્વરીની વાત કરું છું. અને એ વાત કરતા પહેલા મેં આ ચાર યોગની વાત કરી કે દ્રવ્યાનો યોગ, કરણાનો યોગ, ચરણાનો યોગ અને ધર્મકથાનો યોગના મહાનિધિ, મહાનિધિ આપણે જે આપણે કહીએ નવનિધિ જે આવે છે, જે સમરો મંત્ર ભલો નવકારમાં, અને આ તો કે એનાથી પણ વિશે જાણે કે મહાનિધિ એવા વિતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું. આ આ આપણે વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કૃપાળુ દેવ એમના આત્માને સ્પર્શીને એમના ભાવમાંથી આ નીકળેલી વાત છે. આ ખાલી કંઈ કોઈ જગ્યાએ શાસ્ત્ર નહીં વાંચી અને મૂકી દીધી એમ નથી. જ્યાં ખરેખર દ્રવ્યનો મૂળ સ્વભાવ જે છે એની વાત હોય, એટલે પર્યાયની વાત ની બધી ન હોય, વ્યવહારની વાત ન હોય, આત્માનું સ્વરૂપ કેવું છે, દ્રવ્ય ગુણ પર્યાય
નેક નાયક સંબંધ, કર્તા કર્મ સંબંધ, આત્મા અને બીજા દ્રવ્યોની સાથે શું સંબંધ છે, એ બધી જે વાત, આત્માનું હવાપણ ત્રિકાળ, એના અનંત ગુણ, જ્ઞાન દર્શન ચારિત્રની વાત, એ બધી દ્રવ્યના યોગમાં હોય. આત્મસિદ્ધિ છે દ્રવ્યના યોગ શાસ્ત્ર છે. કારણ કે તમે જુઓ ત્યાં કોઈ પણ જગ્યાએ એમ કે ભાઈ આ રીતે પૂજા કરવી જોઈએ કે આ રીતે આમ કરવું જોઈએ કે એવી વાત આવે જ નહીં, કે હું આત્મા છું, હું નિત્ય છું, હું કરતા છું અને કરતા નથી, બે ત્યાં લેવાનું. આપણે અજ્ઞાન ભાવથી હું કર્મનો કરતા છું અને જ્ઞાન ભાવે હું મારા પોતાના જ્ઞાન સ્વભાવનો કરતા છું. અને ભોગતાનું પણ એ રીતે લેવાનું કે જ્યાં કરતા સ્વભાવ હોય ત્યાં ભોગતા સ્વભાવ હોય. અને મોક્ષ છે એટલે કે મારું શુદ્ધ સ્વરૂપ મને પ્રાપ્ત થઈ શકે અથવા કેવું છે એ મોક્ષ પદ પણ છે. અને છઠ્ઠું બહુ અગત્યનું છે, તેનો ઉપાય છે. કારણ કે મોક્ષ જેવી વસ્તુ હોય પણ એનો ઉપાય જ ન હોય તો શું કામનું. મેરુ પર્વતની નીચે એમ કહેવાય છે કે એટલું બધું સોનું છે કે વાત ન પૂછો, પણ કહે છે કે દેવલોકના દેવો પણ ભેગા થઈને મેરુ પર્વતની નીચેનું સોનું કાઢી શકે નહીં. કારણ કે મેરુ પર્વતની જે અગાધતા છે એનું જે છે એ એને ખોદીને એની નીચેથી સોનું કાઢવું, એટલે એ સોનું ત્યાં એટલું બધું હોવા છતાં પણ એ આપણા માટે કાર્યકારી નથી. એવી રીતે મોક્ષપદ હોય પણ મોક્ષપદનો ઉપાય જ ન હોય. જ્યુપિટર ઉપર ગમે એટલા હીરા મોતી હોય પણ આપણે જ્યુપિટર ઉપર જઈ જ ન શકતા હોય તો પછી એ હીરા મોતી આપણા માટે નહીં હોવા બરાબર જ છે ને. તો અહીંયા એ છઠ્ઠું પદ બહુ અગત્યનું છે કે મોક્ષનો ઉપાય છે. એટલા માટે 141મી ગાથામાં શું કીધું કૃપાલ દેવે, સ્થાનક પાંચ વિચારીને છઠ્ઠે વર્તે જે પામે સ્થાનક પાંચમો એમાં નહીં સંદેહ. સ્થાનક પાંચ વિચારીને છે, પહેલા પાંચ પદ કીધા ને એના પર તું પહેલા ઊંડું ચિંતન ને મનન કર અને પછી ક્યાં વર્તવાનું ક્યાં છે એ પાંચ પદમાં નથી વર્તવાનું. શું કીધું, વર્તે છઠ્ઠે જે, એટલે મોક્ષના ઉપાયના પુરુષાર્થમાં તારે હવે વર્તવાનું છે. અને જો તું એમ કરે તો પામે સ્થાનક પાંચમું, એટલે છઠ્ઠે પદે એની આચરણ અને પામે પાંચમું પદ કહ્યું કે મોક્ષ. અને એમાં નહીં સંદેહ, એમાં કે ખરેખર કોઈ શંકા કરવા જેવું નથી. અને હવે હવે એટલે એ દ્રવ્યનિયોગ. પછી કર્ણનિયોગમાં શું આવે મુખ્યપણે, કર્મના સિદ્ધાંત, કર્મનું નિરૂપણ. આપણે એમ કહે કે આત્માની ભૂતિ એટલે સમ્યક દર્શન આપે, એ દ્રવ્યનિયોગની અપેક્ષા એ વાત કરી. પણ જ્યારે એમ કહેવામાં આવે કે સાત પ્રકૃતિનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ થાય ત્યારે એને સમ્યક દર્શન થાય, તે કર્ણનિયોગનું વાક્ય છે. ખરાબ, કારણ કે કર્મને લક્ષમાં રાખીને એમને વાત કરી. કેમ બરાબર, બધું બરાબર છે ને? ત્યાં બીજા બધા ચરણાનુયોગમાં કઈ રીતે કરવો, મોક્ષ નો ઉપાય આ તે બધું આવે. પણ પછી વ્યાખ્યામાં અટળ સિદ્ધાંત કયો કે તમે ગમે તેમ કરો પણ આ સાત પ્રકૃતિ જે છે એનો કાં તો તમે ક્ષય કરો, કાં તો ઉપશમ કરો અને કાં તો ક્ષયોપશમ કરો, ત્યારે જ જકા ત્યારે જ તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાની છે. એટલે કર્ણનો યોગ છે ને ઇટ ઇઝ અ મેથેમેટિક્સ. એટલે એનું બીજું નામ કયું આપ્યું છે કર્ણનો યોગનું, પ્રવૃત્તિભાઈ? ગણિતાનો યોગ. વેરી ગુડ, ગણિત છે, ઇટ ઇઝ અ મેથેમેટિક્સ ઓફ કર્મ સિદ્ધાંત. અને એની અંદર બધું એકદમ કર્મની રીતે કઈ રીતે થાય, બધું સ્થિતિબંધ, પ્રકૃતિબંધ, રસબંધ, પ્રદેશબંધ, અને એ કેવી રીતે કર્મ બંધાય, કેવી રીતે કર્મ છૂટે, એ કર્મની ઉદીર્ણા કેવી રીતે થાય, એનું સંક્રમણ કેવી રીતે થાય, અપકર્ષણ કે ઉત્કર્ષણ કેવી રીતે થાય, બધી વાત કર્ણાનુયોગમાં સામાન્ય રીતે હોય. ચરણાનુયોગમાં શું આવે, જે આચરણ. બરાબર, વેરી ગુડ. આજે આપણે શ્રાવક માટેના અને મુખ્યપણે પણ આચરણ સાધુના. શા માટે? આપણો ધર્મ શું કહેવાય છે, આપણો ધર્મ શ્રમણ, શ્રમણ સંસ્કૃતિ કહેવાય છે, શ્રમણ ધર્મ. એટલે મુનિ ધર્મ છે. જો તમે પંચ પરમેષ્ટિકમાં મુનિ સુધીની જ વાત કરી છે, ગમે એવો શ્રાવક હોય, બાર વ્રતનું અણિશુદ્ધ પાલન કરતો હોય તો પણ એને પંચ પરમેષ્ટિકમાં સ્થાન ન આપ્યું હોય
પાંચ પદમાં, કારણ કે મુનિ મુનિ ધર્મ છે આપણે, પણ તેમ છતાં એ શ્રાવકના ધર્મની વાત શા માટે કરી કે હજી મુનિ ધર્મ પ્રાપ્ત કરવાની આપણી લાયકાત ન થઈ હોય ત્યારે એ મુનિ ધર્મની ભાવના ભાવીને આપણે શ્રાવકે અણુવ્રત વગેરે કેવી રીતે કરવું એ જે બધી વાતો હોય છે સાધુની પંચમહાવ્રતની અણુવ્રતની બધાની એ ચરણ યોગમાં બધું સમિતિ ગુપ્તિ કઈ રીતે બધું આ પાંચે પાંચ જે બધું છે કેવી રીતે કરવાનું શું આ છે બધી વસ્તુ ચરણ યોગમાં હોય. ધર્મકથાનું યોગમાં શું હોય? નામ જ બતાવે છે શું હોય? કથા. અને એનું બીજું નામ શું છે? બીજું નામ છે શ્રેણિક રાજાની કથા, સતી મદન રેખાની કથા, તો તમને આમ ઉત્સાહ આવે. કૃપાળુ દેવ તો એક શિક્ષા પાઠમાં કેટલું સરસ વાક્ય છે કે જેમ ભાંગ લેવાથી નશો ચડે છે, જેમ તલવાર મ્યાનમાંથી ખેંચ્યો અને તમે તલવાર હાથમાં લો તો તમને એ શૌર્ય ચડે છે, એવી રીતે તમે જ્યારે આ ધર્મકથા વાંચો રસપૂર્વક કે ઓ શાલીભદ્રે કેવી રીતે પ્રાપ્તિ કરી, ઓ આ સ્થૂલીભદ્રજીએ શું કર્યું, આ બીજા બધાએ કેવા કેવા પરિસર સહન કરીને પ્રાપ્ત કર્યું, ત્યારે આપણને છે ને આપણો જે ઓલો ઉપયોગ માયકાંગલો થઈ ગયો હોય ને કે ઊભા કરતાં બેઠા ભલા, બેઠા કરતાં સૂતા ભલા, એના જેવું એને ખરેખર જાગૃત કરે આજ કરવા જેવું છે. એટલે ધર્મકથાનું યોગ બહુ અગત્યનો છે. હું ત્યાં ઈડરમાં પરિસર કરાવવાનો છું ને તેની અંદર હું સતી મદન રેખાનો અધિકાર લેવાનો છું, એટલે દરરોજ અડધો અડધો કલાક લઈશ એટલે 8 દિવસની અંદર લગભગ એ પૂરું થશે, તો લોકોને જરાક રસ પડે. અને એની અંદર પછી પછી ઉદ્દેશ્ય આવતો હોય છે એ આપણે પછી એની અંદર વણી લેવાનો. એટલે આ ચાર અનુયોગ અને પ્રદીપભાઈ કીધું એમાં ચાર અનુયોગનું તાત્પર્ય શું છે? હવે જો હવે આપણે આ શરૂ કરીએ, કર્મરૂપ વૈરી નો પરાજય કર્યો છે એવા અરહંત ભગવાન. અત્યારે જે આપણે કહીએ છીએ ને અરિહંત, નમો અરિહંતાણમ વગેરે, એ જૈન અને બુદ્ધિઝમ એ બે જરા જુદા પડ્યા ને હકીકતમાં. બિલીવ ઇટ ઓર નોટ, બુદ્ધિઝમ ત્યાર પહેલાં બુદ્ધ ભગવાન પહેલાં ઇટ ડીડ નોટ એક્ઝિસ્ટ, હિસ્ટ્રીમાં તો નથી, કોઈ પ્રકારના એવિડન્સ નથી, કોઈ પ્રકારના મોન્યુમેન્ટ્સ નથી, કાંઈ જ નથી. અને એક આમના પ્રમાણે અને એને વિશ્વના ઇતિહાસકારોએ પણ માન્ય કર્યું છે કે બુદ્ધ ભગવાન હી વોઝ 12 યર્સ યંગર, સો ભગવાન મહાવીર 12 યર્સ વોઝ ઓલ્ડર, એન્ડ બુદ્ધ ભગવાન વોઝ ડિસાઇપલ ફોલોઅર ઓફ મહાવીર ભગવાન. અને રજનીશજી આના પર ખુલાસો પણ કર્યો છે. અને એમને ભગવાન મહાવીરે કીધું ને એ બહુ આકરી ચર્યા કરવાનું શરૂ કર્યું, ઉપવાસ 7-8 વગેરે, અને એમને પ્રાપ્તિ ન થઈ. અને પછી એ નદી પાસ પાર કરવા માંગતા હતા અને એમને આટલા બધા ઉપવાસ બધું કર્યું હતું ને એટલા બધા ક્ષીણ અને એમને નબળાઈ આવી ગઈ હતી કે નદી પાર કરવામાં પણ એમને તકલીફ પડતી હતી. પછી એ વિચારે ચડ્યા કે આ જે આવું તપ કરું છું આકરું, અને એને લઈને તો ઉલટી મારી જે આ શક્તિ જે છે એ પણ ખરેખર ઓછી થઈ ગઈ છે, અને કંઈક એમને જે કંઈ સુઈ જોઈએ કે વોટ એવર, એમને કીધું કે આ માર્ગ ભલે હોય પણ એના કરતાં મધ્યમ માર્ગ એ સામાન્ય જીવન માટે વધારે અનુકૂળ છે. કારણ કે એવા આકરા તપ, અઠાય અઠમ માસ ખમણ, આ બધું આ ન ખાવું, રાતના નહીં ખાવાનું, વાહન અરે પગ પાળા બધે જવાનું, ચોમાસામાં સ્થિરવાસ કરવાનો, આ જે બધી આકરી ચર્યા જે છે એ કે સામાન્ય જીવ માટે બહુ લોઢાના ચણા ચાવા જો આ બુદ્ધ ભગવાનની. એટલે એમને મધ્યમ માર્ગ સ્વીકાર્યો. એમને એટલા માટે તેમના સાધુઓને વાહણ ઘોડાગાડી રથ કંઈ પણ એવું બધો ઉપયોગ કરવાની છૂટ આપી અને બીજી કેટલીય છૂટ આપી. અને એમને પછી આ છોડી દીધું. એમ કહેવાય છે કે જ્યારે એમને છોડી દીધું બધું અને એકદમ
રિલેક્સ થઈ ગયા અને પોતાના આત્મામાં અંદર ઉતરી ગયા અને કહે છે કે એમને બોધિની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી અને આચાર્ય ધુરંધર વિજયજી જે છે એમને તો હું એમની સાથે જ્યારે યશો વિજયજીની સાથે તારંગા હતા ને 9 દિવસ ત્યારે એ ત્યાં એ આચાર્ય ધુરંધર વિજયજી પણ હતા. બહુ ઊંડા અભ્યાસી, એટલો બધો અભ્યાસ એમને કર્યો છે કે વાત ન પૂછો. યશો વિજયજી મને કહે કે તમારે રમેશભાઈ કંઈ પણ પૂછવું હોય ને એમની પાસે જજો. કે તો એમની સાથે હું વાત કરતો હતો ને મને કહે રમેશભાઈ કા અર્હત શબ્દ નિગ્રંથ પછી ભગવાન મહાવીરને તો અત્યારે આપણે મહાવીર કહીએ છીએ પણ હકીકતમાં આપણા બધા જૂના જે શાસ્ત્રો છે અર્ધ માધ્યમમાં એમાં જ્ઞાત પુત્ર અને નિગ્રંથ અને અર્હત આ બધા હતા ને એ બધા બુદ્ધ બુદ્ધિઝમના ગ્રંથોમાં પણ છે. અને એ આચાર્ય જે બધા હતા એમને અને આ બુદ્ધને એમને થોડો વિવાદ થયો કારણ કે એ વખતે આત્મવાદ ચાલતો હતો. એ વખતમાં ક્યારની વાત કરીએ છીએ આપણે 2627 વર્ષ પહેલાની 700-600 BC. તો એ વખતે મહાવીરે કીધું કે આપણે એને આત્મા કહીએ. કોને? જીવને. અને કારણ કે આપણે ઈશ્વર જેવી કોઈ વસ્તુ આપણે એને એને આપણે સ્વીકારવી નથી. હકીકતમાં એને પાછળનો ઇતિહાસ આપણે જુદો છે પણ અત્યારે આપણે એ ડાયો. અને બુદ્ધ કહે કે ભાઈ વી ધ મોમેન્ટ યુ ગીવ નેમ આત્મા કે કંઈ પણ એટલે આ ઈશ્વર જેવી શક્તિ પાછળ બારણેથી આવી જશે. કારણ કે આપણે કહીએ ને આત્મા એ જ પરમાત્મા, શુદ્ધ આત્મા એ જ ઈશ્વર છે. આ એટલે બુદ્ધ ભગવાન ડીડ નોટ વોન્ટ ટુ ગીવ એની નેમ. અને એમાં એમ કહે છે કે એટલો બધો એ ચર્ચા થઈ અને વાદ વિવાદ થયો કે જે કંઈ એને લઈને પછી બે ફાટા પડી ગયા. અને ત્યાર પછી ધુરંધર વિજયજીના કહેવા પ્રમાણે કે આ જે જીન આપણે કહીએ છીએ ને જીન શબ્દ હતો જ નહીં. પછી એમનાથી જુદા પડવા માટે આ જીન શબ્દ જીનેશ્વર ભગવાનને જીન કહેવા જીનેશ્વર કહેવા એ ત્યાર પછી આવ્યો. જો જીનેશ્વર તમે બોલો તો એમાં ઈશ્વર આવી ગયા કે નહીં? જીન વત્તા ઈશ્વર જીનેશ્વર. અને બુદ્ધ વોઝ વેરી મચ અગેન્સ્ટ કે તમે એકવાર કંઈક એવું કંઈક કહેશો ને એટલે એ ઈશ્વરનો કોન્સેપ્ટ કોઈ પરમ ચેતનાનો કોન્સેપ્ટ કોઈ ભગવાન જેવી વસ્તુ છે એ જ બધું કરે છે આ તે બધું આવી જશે. કે અને એને લઈને કે જીવનો જે પુરુષાર્થ જે હોવો જોઈએ એને જ કારણ કે હી વિલ ડિપેન્ડ અપોન દેટ પરમ ચેતના. એટલે બુદ્ધની અપેક્ષા એમને કંઈ જ ના માગ્યું નહીં. જો બુદ્ધ બુદ્ધિઝમની અંદર તમે ક્યાંય આત્મા જેવી વાત આવશે જ નહીં. અને આ વાતને એટલા માટે કહે કે આ અર્હત શબ્દ જે કૃપાળદેવ મૂકો છે ને એ બહુ વિચારણીય છે. જો અર્યંત ન મૂકો અહીંયા અને આપણે જ્યારે કંઈક આદેશ આપવાનો હોય ત્યારે આપણે શું કહીએ છીએ? નમો અર્હત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ ભય. એમાં અર્હત છે, ખ્યાલ આવે તમને? એમાં અર્હત છે. નમો અર્હત, નમો અર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સિદ્ધ સર્વ સાધુ ભય. તો એટલે એની અંદર પણ અર્હત શબ્દ છે. એટલે અહીંયા એમને શું કીધું કે કર્મરૂપ વેરીનો પરાજય કર્યો છે એવા અર્યંત ભગવાન. અર્હત ભગવાન એટલે અર્યંત ભગવાન, એ પહેલું પદ અર્યંત ભગવાનનું, બરાબર ને? અને એમને કયા કર્મનો પરાજય કર્યો છે? બધા કર્મનો પરાજય કર્યો છે. એક પ્રશ્ન થાય, અર્યંત આપણે તીર્થંકર માટે વાપરીએ છીએ અને અર્હત મે બધા કેવડી માટે હોય એમ. હા, એટલે એમ લેવું હોય તો એમ લઈ શકાય, બરાબર છે? બંનેનો અર્થ એક જ થાય છે પણ કદાચ મે બી સાધારણ રીતે તીર્થંકર ને જ અરિહંત કહેવાય છે. સાધારણ રીતે આ કોને નમસ્કાર? હજી નમસ્કાર તો પછી આવે પણ કોની વાત કરી? કે જેમણે ઘાતી કર્મના રૂપી દુશ્મનનો ખાતમો કર્યો છે. બધા ચારે ચાર ઘાતી કર્મને ક્ષય કરી નાખ્યો છે. કયા ચાર ઘાતી કર્મ? અંતરાય અને મોહનીય. મોહનીય તો મુખ્ય છે એવા અર્યંત ભગવાન. પછી હવે સિદ્ધની વાત કરે છે.
શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલયે બિરાજમાન એવા સિદ્ધ ભગવાન. આપણે હમસ્તા જયારે કોઈને વાત કરે ને કે સિદ્ધ ભગવાન અત્યારે ક્યાં છે, તો આપણે શું કહીએ કે સિદ્ધ શિલા ઉપર છે, બરાબર ને? હવે જો એ બહુ સ્થૂળ કથન છે, પણ ખરેખર તો સિદ્ધ ભગવાન ક્યાં છે? એમના આત્મામાં. એમના આત્મામાં છે. એટલે અહીંયા શું કીધું કે શુદ્ધ ચૈતન્ય પદમાં એ એમનું સિદ્ધાલય છે. સિદ્ધ શિલા એમનું સિદ્ધાલય નથી. ખ્યાલ આવ્યો તમને? આ જો આ કૃપાળુદેવને કેટલી સ્પષ્ટ એમને એમને સમજાવે કે શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલયે બિરાજમાન એવા સિદ્ધ ભગવાન. અને સિદ્ધ ભગવાન કોણ? તો કે આઠે આઠ કર્મનો જેને ક્ષય કર્યો છે, જે જેમણે પોતાનું અત્યંત શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે એવા સિદ્ધ ભગવાન. પછી એમને કોને લીધા? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવને તે આચારમાં પ્રવર્તાવે છે. એટલે કોની વાત કરી? આ આચાર્ય ભગવાનની. આપણા શ્વેતાંબરમાં પણ પંચાચાર કહેવાય છે ને, પંચાચાર, પંચ વત્તા આચાર, એ પાંચ કયા? તો કે જ્ઞાન આચાર, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. એ પાંચ પંચાચારની અંદર જે પોતે પ્રવર્તતા હોય આચાર્ય ભગવાન, અને બીજાને પણ પ્રવર્તવાનો ઉપદેશ આપીને એમને એ બાજુ વાળતા હોય એવા આચાર્ય ભગવાન, એની વાત કરી. પછી કોની વાત કરે છે? કે એવા આચાર્ય ભગવાન. અને પછી દાસ સાંગીના અભ્યાસી અને તે શ્રુત શબ્દ અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન. એટલે બાર અંગ જે કીધા છે, દ્વાદશ એટલે બાર, એ દ્વાદ સાંગના અખંડ અભ્યાસી પાઠી. અને એ કોને અભ્યાસ કરાવે? કઈ જીવા તેવાને નહીં, બધા સાધુઓ સાધ્વીજીઓ એમને અભ્યાસ કરાવે. એટલે આની આગળનો આચાર્ય હતા. હા, એ તો આચાર્ય બરાબર છે, રાઈટ. આપણે વાત કરી ને કે આ પંચાચારને ની જે એમાં પ્રવર્તતા હોય, પંચાચારનું પાલન કરતા હોય અને બીજાને પણ એમાં પ્રવર્તાવતા હોય એવા આચાર્ય ભગવાન. અને હવે પણ વાત કરીએ છે, દ્વાદ સંઘના અભ્યાસી, બાર અંગના પાઠી અને એવા અભ્યાસી, અને એ શ્રુતના રહસ્ય બધા એ સાધુ સંતોને સાધ્વીજીઓને બધાને બહુ જ સરસ રીતે સમજાવે કે ભાઈ આ બધા શાસ્ત્રનો ગહન અંદરનો મર્મ જે છે શું છે, એવા ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન. એ ચોથું પદ થયું. હવે મોક્ષ માર્ગને આત્મજાગૃતિ પૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. પાછી કેવી ભક્તિ? પરમ ભક્તિથી. હવે અહીંયા જો મોક્ષ માર્ગને આત્મજાગૃતિ પૂર્વક સાધતા, તો મોક્ષ માર્ગ કયો? જો હવે આપણે તમે બધા તો હવે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે નિર્મળ રત્નત્રય જેને કહેવામાં છે, નિર્મળ મળ વિના અને એવા રત્નત્રય, ત્રય એટલે ત્રણ, ત્રણ રત્ન કયા? જ્ઞાન, દર્શન ને ચારિત્ર. એવા નિર્મળ રત્નત્રય રૂપ જે છે એ મોક્ષ માર્ગ. અને એ મોક્ષ માર્ગ ને કઈ રીતે સાધે? આત્મજાગૃતિ પૂર્વક. જો આપણે અમદાવાદ થી મુંબઈ જવું હોય, બરાબર, તો તમે અમદાવાદ થી તમે નીકળો, નડિયાદ આવે, સુરત આવે, નવસારી, બધું જે ક્યાં એ આખો માર્ગ કહેવાય, પણ તમે હજી ગંતવ્ય સ્થાને પહોંચ્યા નથી. ખ્યાલ આવે તમને? એટલે તમે નિર્મળ રત્ન પ્રાપ્ત કર્યું કે ચાલો એમને સમ્યક દર્શન થયું, પણ એ મોક્ષ માર્ગનો એક અંશ છે. એ તમને સમ્યક દર્શન થયું એટલે તમને પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું એમ નથી. હકીકતમાં તો પછી ચારિત્ર મોહના ક્ષયની આખી પ્રક્રિયા શરૂ થાય છે. ચોથે ગુણ સ્થાને જ્યારે સમ્યક દર્શન થાય ત્યારે એમ કહેવાય છે, મોટા ભાગના જીવોને લગભગ અવિરતિ અસંયમ હોય છે. એટલા માટે એનું નામ જ આપ્યું છે અવિરતિ સમ્યક ગુણસ્થાન, અવિરતિ ગુણસ્થાન. પછી આખો માર્ગ શરૂ થાય છે.
એટલે અહીંયા શું કીધું કે મોક્ષ માર્ગને સાધે, પણ કેવી રીતે સાધે? જો તમને સમ્યક દર્શન થયું એમ માનો, હવે તમે એને કઈ આગળ કેવી રીતે જશો? બહુ વિચાર કરવા જેવો છે, એટલે હું જરા આની પાછળ જરા સમય લઉં છું. સમ્યક દર્શન થઈ ગયું, પણ તમારે હજી એનાથી આગળ જવું છે, ચોથે ગુણસ્થાનથી પાંચમે જવું છે, પાંચમે થી છઠ્ઠે ગુણસ્થાને જવું છે, પછી મુનિ દશામાં જવું છે, તમે કેવી રીતે જશો? ત્યાં બહુ અગત્યનું છે તમને કે જે છેલ્લું સ્વરૂપ પ્રાપ્ત કરવાનું છે ધ્યેય સિદ્ધ પદ, એની લગ્ની કેટલી છે, એની ઝૂરણા કેટલી છે, એની એને તરસ કેટલી છે. એટલે એ જ્યારે પોતે આત્માની અનુભૂતિમાંથી બહાર આવે ત્યારે એમ કહેવાય છે કે એમને બ્રાહ્મી વેદના હોય. ક્યારે હું પાછો મારા આત્મામાં લીન થઉં, ક્યારે હું પાછા મારા સ્વરૂપનો અનુભવ કરું, એ આત્મલીનતા જ્યારે થાય ત્યારે એ મોક્ષ માર્ગ ઉપર આગળ વધે. આ બહુ સમજજો. જો આ અમદાવાદથી મુંબઈ જવું છે તો સમ્યક દર્શન થયું એટલે એમ માનો કે નડિયાદ આવ્યું, પછી તમે કીડી વેગે આગળ જાઓ, કારણ કે તમે બહાર આવી ગયા છો. તમારા અત્યારે વિચરે ઉદય પ્રયોગ છે, પણ તમને બ્રાહ્મી વેદના છે. ક્યારે હું પાછું મારા આત્મામાં લીન થવું, એની ઝંખના હોય, એની જ લગ્ની હોય, એના જ એની જ તરસ આમ હોય, બીજું બધું ગૌણ કરી નાખ્યું હોય. અને એ જ્યારે પછી પાછા ફરીથી પાછા પોતાના આત્મામાં ડૂબકી મારે ને, ત્યારે હરણ ફાળ ભરે. જ્યારે બહાર હોય ને ત્યારે કીડી વેગે હોય માર્ગ ઉપર જ, પણ કીડી વેગ આગળ વધતા હોય, કારણ કે બહાર કર્મનો ઉદય છે, એમને વિચરે ઉદય પ્રયોગ ને એવું. પણ જેવા પાછા અંદર જાય ને, ભલે 2 સેકન્ડ માટે જાય, 4 સેકન્ડ માટે જાય, ત્યારે આમ હરણ ફાળ મારી એમ કહેવાય અને આગળ એકદમ વધે. પછી પાછા ત્યાંથી બહાર આવે, કારણ કે ત્યાં બહુ લાંબો વખત રહી ન શકે. પછી પાછા એ સ્વાધ્યાય મારે, વિચરે ઉદય પ્રયોગ મારે, થોડા થોડા ધીમે ધીમે આગળ વધે, પછી પાછા અંદર આત્મામાં જાય, પછી પાછા હરણ ફાળ આમ ફળાક દઈને આગળ વધે. એમ કરતા કરતા એ પોતાના આત્માને એટલી બધી નિર્મળતા લાવે અને સાતમે ગુણસ્થાને પહોંચે. એ નિર્મળતા એવી આવી હોય, એવો તો ખરેખર અંદરથી આમ જેને કહે ને પુરુષાર્થ જાગ્યો હોય, કે હવે તો લીધું કે લેશે એવી રીતના કહે ને કે છેલ્લો મારો કૂદકો મારીને લઈ લેવું છે. અને ત્યારે એ શ્રેણીમાં આવે, ત્યારે સહજ રીતે શ્રેણીમાં જતા રહે. એટલે અહીંયા એમને બે મૂકું કે મોક્ષ માર્ગને સાધે છે, પણ કેવી રીતે? આત્મ જાગૃતિ પૂર્વક. કારણ કે પૂર્ણ શુદ્ધ આત્માનું લક્ષ તો ક્યારેય આપણે ચૂકવું ન જોઈએ. ઇવન આપણને પણ લાગુ પડે છે કે સાધક જીવને તો ગમે તે કરતો હોય, એ ડ્રાઈવ કરતો હોય, ખાતો હોય, પીતો હોય, બાથરૂમમાં હોય, ટોયલેટમાં ઉપર હોય, ગમે તે કરતો હોય, એને પોતાને હું પોતે આત્મા છું, હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું, એને કદી પણ ભૂલાવવું ન જોઈએ. ભલે એ પત્ની સાથે વ્યવહાર કરતો હોય, ભલે એ ડ્રાઈવ કરતો હોય, ભલે એ જોબ કરતો હોય, ભલે એ કદાચ કોઈ મિત્રોની સાથે વાત કરતો હોય, પણ એને અંદર આપણું કેવું માઇન્ડસેટ થઈ જાય. જો આ દર્શન ફરી ફરીને આપું છું કે તમે પરણેલા હોય અને તમે કોઈ પણ બીજા પુરુષની સાથે વાત કરતા હોય ને, તોય તમને અંદરમાં માઇન્ડસેટ છે કે આ ધીરુભાઈ નથી, ધીરુ નથી. તમારે દરેક વખતે આમ ટપાવવું નથી પડતું કે ભાઈ જોજો આ ભાઈ આ નથી, આ આમ છે, આ ધીરુભાઈ નથી, એ માઇન્ડ આખું સેટ કરી નાખે. એવી રીતે સાધક જીવે પોતે હું આત્મા છું એ અંદર એટલું સરસ રીતે સેટ કરી નાખવું જોઈએ કે તમે ખાતા હોય ત્યારે, પીતા હોય ત્યારે, સૂતા હોય ત્યારે, ઉઠતા હોય ત્યારે, ડ્રાઈવ કરતા હોય ત્યારે, નોકરી કરતા હોય ત્યારે, પણ હું આત્મા છું, હું રમેશ નથી, એ અંદર સેટ થઈ જવું જોઈએ. અને જેને આવું સેટ થાય ને, એ નિકટ મોક્ષગામી, સમીપ મુક્તિગામી. હવે બોલો પ્રદીપભાઈ, કેટલું સહેલું છે ખરેખર? આપણે બીજે બધા માઇન્ડ સેટ કરીએ છીએ. ઇવન આજે સેલ ફોન આવ્યો ને, મારો સન આમ આમ કરે ને, આઈ કેન નોટ બિલીવ આવે આમ, અને એ અંગૂઠાથી પાછળ, અને ઓલા કેટલા નાના નાના ઓળી હોય ને આમ ફટફટફટ આમ કરતા હોય, માઇન્ડ સેટ કરી નાખ્યું છે. ટાઈપિસ્ટ આમ ટાઈપ કરતા હોય ને, જોતાય ન હોય આમ, એની નજરે એના કાગળ ઉપર, અને આમાં એવે આંગળી ફરતી હોય કે વાત ન પૂછો. એવી રીતે આપણું માઇન્ડ, આપણું ચિત્ત, આપણું મન અને આપણા બુદ્ધિમાં એ શેર થઈ ગયું છે કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું. બસ હવે તમે કિશોરીબેન, તમે બધું કંઈ પણ કરતા હોય ને, નાની કહે છે કે આ જયમ ચરે થયું,
કારણ કે ગૌતમ સાહેબ પૂછે તો કહમચરે કે અમે આ તો પગ મુક્ત પાપ છે, જોતા ઝેર છે અને માથે મરણ રહ્યું છે, અમે ગમે તે કરીએ, શ્વાસ લઈએ એમાં પણ હિંસા છે, અમે ચાલીએ એમાં પણ હિંસા છે, તો અમારે ભગવાન કરવું શું? ત્યારે ભગવાને એટલું જ કીધું, ઉપયોગપૂર્વક તું જે કાંઈ કરીશ તો તને બંધ થશે નહીં. પણ ઉપયોગની જાગૃતિ નથી, તમે ભૂલી જાઓ કે હું આત્મા છું અને એના બદલે તમને એમ થાય કે હું કિશોરી છું, કર્મ બંધ થઈ જ જાય, એમાં પૂછવાની પણ જરૂર ન પડે. અને અને તમે જો આ એક સેટ કરી નાખો ને, અને પછી તમે જોબ કરો, તમે બિઝનેસ કરો, તમે દીકરાનું ધ્યાન રાખો, જે કંઈ કરવું પડે એ બધું કરો, ઘરના કામ કરો, તેમ છતાં પણ તમારે બંધ ન થાય. અને થાય તો પણ કેવો થાય, ઓલા ઓલા સંગે મરમર આર માર્બલ હોય એના ઉપર આમ સૂકી ધૂળ ચોંટી હોય તો કેટલો વખત ચોંટે? અરે સહેજ પવન આવે ને ખરી જાય, પવન ન આવે ને ખરી જાય, કારણ કે એટલી લીસી. એવી રીતે આ જે અલ્પ બંધ થાય ને, એના કર્મનો સ્થિતિ બંધ એટલો બધો હળવો હોય ને કે તમે ઉપર જઈને ભગવાનને દર્શન કરો ને ભાવપૂર્વક, એમાં કેટલા કર્મ નીચરી જાય. હવે આ ધર્મ છે ને જીવ કરતો નથી હોતો, સાચું કહું તો, પણ બીજી બધી ક્રિયા કરશે, પૂજામાં બેસશે, આ કરશે તે કરશે, પણ ખરેખર હું આત્મા છું અને એવી રીતના ભાવ લાવીને એવી રીતના માઇન્ડ સેટ કરીને એ પછી દેરાસરમાં ન આવતો હોય ને તો પણ એ માર્ગ ઉપર છે. અહીંયા જો એમને કીધું કે એવા પંચ પરમેશ્વરી બધા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. આપણે ઉપર જઈએ ને ત્યારે નમસ્કાર કરીએ ને ત્યારે આપણને એમ થવું જોઈએ કે હે, અને આ દેવચંદ્રજી સ્વામીએ જ લખ્યું છે એમની ચોઈસમાં કે હે પ્રભુ તમે ક્યાં અને હું ક્યાં, અને હું તમે વિતરાગી ને હું રાગી, કે આપણે આપણે બેને મેળ જ કેવી રીતે બેસે? ખ્યાલ આવ્યો? તમે લોઢું લો અને લાકડું લો અને તમે વેલ્ડિંગ કરવાનો ટ્રાય કરો તો થાય કદી? કારણ કે બંનેના સાવ જુદા પ્રોપર્ટીઝ છે. એવી રીતે દેવચંદ્રજી કહે છે કે ભગવાન હું તારી પાસે આવ્યો છું પણ હું તો પૂરેપૂરો રાગી છું અને તમે વિતરાગી છો, તો આપણે બે વચ્ચે અનુસંધાન જ કેવી રીતે થશે? અને તેમ છતાં એમને કીધું કે કૃપાળુ આનંદગંજે કીધું ને રંજન ધાતુ મિલાપ, શેમાં કીધું છે? ઋષભદેવ ભગવાનમાં ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, એની અંદર કીધું એમને કોઈ કંત ભક્ષણ કરે ને કોઈ આ કરે ને અને પછી પતિ રંજન કરે ને આતે, અને કે એ નવી કહીએ મેળાપ રંજન ધાતુ મેળાપ, કે બંનેના ભાવ ની અંદર કંઈક સામ્યતા હોય ત્યારે જ એનો મેળાપ થાય. એટલે એટલે ભલે આપણે રાગી હોય, આપણે ઉપર જઈને દર્શન કરીએ, રાગી હોવું એ ખરેખર એટલું ખરાબ નથી કે જેટલું કે માર્યા રાગીમાંથી વિદ્રાગી થવું છે એવી ભાવના, એ ભાવનાથી તમે અનુસંધાન કરો છો. જો રાગી દશા મને વચ્ચે નથી આવતી પણ માર્યા રાગી દશા મને ખટકે છે, મને આ રાગી દશા કાંટાની જેમ ખૂંચે છે કે પ્રભુ મારે તમારા જેવું વિતરાગી થવું છે, એમ એવા ભાવ લાવો ને તમે, તો એ ભાવથી તમે એમની સાથે અનુસંધાન કરો છો. એટલે તમારા વર્તમાન રાગ દ્વેષ તમારા વચ્ચે આવતા નથી. એટલે આપ ઘણા લોકો કહેતા હોય છે કે આપણે આ રાગ દ્વેષ ને બધું કરીએ ને કેવી રીતે આપણે ખરેખર કહે રાગ દ્વેષ થાય છે એ બધું આપણે સમજીએ છીએ. મેં એકવાર દ્રષ્ટાંત આપ્યું હતું, કહ્યું આપ્યું હતું કે નગર શેઠનો ખાનદાન છોકરો હોય અને એનો એક જીગરી મિત્ર હોય ને, એની કંઈક સોળમી કે જે કે બર્થડે આવ્યો ને એને પરાણે આગ્રહ કરીને લઈ ગયો હોય, ક્યાં બારમાં, ઓલાએ ના 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 બચારો કરતો હોય પણ હવે કે મારો આ જીગરી મિત્ર છે અને હવે, અને એ જાય અને હાથમાં બિયર પણ લે, તેમ છતાં એને અંદરમાં એટલી બધી ખટક છે કે હું અહીંયા ખાલી એક હાજરી પૂરવા આવ્યો છું, હું ક્યારે અહીંયાથી બહાર નીકળું, કારણ કે એ એના એના સંસ્કારમાં નથી. યોગાનુયોગે કર્મવશાત એ ત્યાં પહોંચ્યો છે. એવી રીતે આપણને થયું છે કે ભાઈ મને અત્યારે જે રાગ દ્વેષ આવે છે, મારે અત્યારે પત્ની સાથેના સંબંધ સાચવવા પડે છે, દીકરા દીકરીનું મારે જવાબદારી અદા કરવી પડે છે, એ જાણે કે મને કોઈ મારા ઉપર આમ જવાબદારી ફેંકી હોય ને મારી ઈચ્છા વિરુદ્ધ, એવી રીતે આપણે કરવું છે કે એક ટ્રસ્ટી તરીકે જવાબદારી આપી છે ને આઈ વોન્ટ ટુ ડુ ઇટ, પણ આપણે કેવી રીતે કરીએ છીએ એનાથી બિલકુલ ઉલટું. આમ આમ
માય સન મારો દીકરો, મારું ઘર, મારું બેંક બેલેન્સ, ઓહો આમ એની અંદર આપણે એવા ડૂબી જઈએ છીએ. અને એ જે મારાપણું જે છે ને એ આપણને મારે છે. બાકી ખરેખર જો ગૌતમ સ્વામી જેવા, ગૌતમ સ્વામીને રાગ હતો, પણ એ કેવો રાગ હતો? પ્રશસ્ત રાગ હતો. અને પ્રશસ્ત રાગ છે ભલે તમને કદાચ પૂર્ણ સ્થિતિએ તમને ન પહોંચાડે, પણ તમને અધોગતિએ નીચે નહીં લઈ જાય. એવી રીતે જો આપણે આપણી જવાબદારી બધી અદા કરીએ દીકરા પ્રત્યેની, જવાબ પ્રત્યેની બધી, પણ જો આપણે એ પ્રશસ્ત હશે કે ધર્મનો રાગની મુખ્યતા અને આ જે વ્યવહારના રાગની ગૌણતા, તો તમે ફસાશો નહીં. આપણે તો આને ઉલટું જાય છે, આપણે તો ખરેખર ઉલટું હોય છે. આપણે જઈએ અંદર નિસી 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 કરીને, પછી બહાર આવીએ ત્યારે સીસી 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 કે મેં જે છોડ્યું હતું ને બધું પાછું લઈ લઉં છે પાછું. અને અને પાછા હતા ત્યાં ને ત્યાં આપણે થઈ જઈએ છીએ. વર્તમાન ભરત ક્ષેત્રના 24 તીર્થંકરોના પરમ ઉપકારને વારંવાર સંભાળું છું. હવે આપણને એમ થાય કે એ બધાનો ઉપકાર આપણા ઉપર કેવી રીતે, ખરેખર વિચાર કરો પ્રદીપભાઈ કેવી રીતે હશે એમના ઉપર, એમનો આપણા ઉપર ઉપકાર. બોલો ઋષભદેવ ભગવાનનો આપણા ઉપર, હજી મહાવીર ભગવાનનો કદાચ આપણે માનીએ કે ભાઈ એમને આ એમનું શાસન છે, એમને આ દિવ્ય ધની આપી તો એમાંથી ગણધર ભગવાન તો શાસ્ત્રો રેચા અને બધું આ મળ્યું, પણ બીજા બધા તીર્થંકરનો આપણા ઉપર પરમ ઉપકાર કેવી રીતે, બોલો. આ થોડોક વિચાર કરવો, કારણ કે આ છે ને આખો માર્ગ વિચારનો છે. જો આ કર્મ માર્ગ, ભક્તિ માર્ગ, જ્ઞાન માર્ગ બધું આપ્યું ને, કૃપાળુ દેવે આપણને વિચાર માર્ગ આપ્યો છે. કર વિચાર તો પામ, આખો માર્ગ વિચારનો છે. તો કૃષ્ણદેવ ભગવાન થયા ત્યારે આપણે ક્યાંય ને ક્યાંય તો હશું કે નહીં? આપણે સિદ્ધશિલા ઉપર તો ન હતા, બરાબર? તો એમને જયારે કેવળ જ્ઞાન થયું ત્યારે આખા 14 રાજલોકના બધા જીવોને સાતા પામ્યા. અને એમને ખરેખર એમની જે ભવ્યતા હતી ને, ભવ્યત્વ ભવી જીવની, એના ઉપર જે જરાક ધૂળ લાગ્યો ને એ ખસી જાય એ વખતે. એવી જ રીતે અજિતનાથ ભગવાન, એમને જયારે કેવળ જ્ઞાન થયું ત્યારે, એટલે એ વખતે આપણે કોઈ ને કોઈ ગતિમાં, કોઈ ને કોઈ ક્ષેત્રમાં તો હતા જ. એટલે તમે વિચાર કરો તો ખાલી 24 તીર્થંકરો નહીં, અનંત 24 આપણા ઉપર ઉપકાર છે. અને એ વિચાર કરીને આપણે કૃપાળુદેવ કહે છે કે તું ખાલી આ વર્તમાન તીર્થંકર ને, 24 તીર્થંકરોના પરમ ઉપકારને, પાછો જેવો તે ઉપકાર નહીં પરમ ઉપકાર ને હું વારંવાર સંભાળું છું. ખાલી કોઈ વાર નહીં, આપણને મેં આ કેટલી વાર કીધું છે ને, યાદ રાખજો કે આપણા ઉપર જેટલા જીવો છે આ 14 રાજુલોકમાં, બધા જીવોનો કોઈ ને કોઈ રીતે આપણા ઉપર ઉપકાર છે. એક પણ એવો જીવ નથી કે જેનો ઉપકાર આપણા ઉપર ન હોય, કારણ કે આપણે બધાની સાથે સંબંધ બાંધ્યા છે. કૃપાળુદેવ થી માંડીને 6 ઢાળાથી માંડીને બધા શાસ્ત્રમાં ચોખ્ખી વાત કરી છે, એવું કોઈ ક્ષેત્ર બાકી નથી રહેતું કે જ્યાં આપણે જન્મ નહીં લેતો હોય, એવી કોઈ સંબંધ બાકી નથી રહેતું કે જેની સાથે આપણે સંબંધ ન બાંધતો હોય. અનંતવાર જેની સાથે, જે જેના પેટે આપણે જન્મ લીધો હતો અને મા હતી અનંત એવી મા, એ આજે મારી સામે પત્ની બનીને આવી છે. આ કૃપાળુદેવે કીધું છે. અને અનંતવાર જેને પત્ની તરીકે ભોગવી છે એ આજે મા બનીને મારી સામે આવી છે. અને અને આપણે જો એવો વિચાર કરે ને, આપણે તો મેં કીધું હતું ને આપણા શરીરમાં કેટલા જીવો છે, બોલો, વાત કરી હતી મેં, આખા પૃથ્વી ઉપર જેટલા મનુષ્ય છે ને 7 અબજ, એના કરતા વધારે મોર ધેન 7 બિલિયન બેક્ટેરિયા આપણા શરીરમાં છે. જો એ બધા બેક્ટેરિયા મારા શરીરમાં નીકળી જાય કે રમેશભાઈ બાય બાય નહીં બગતા, તો રમેશભાઈ અહીંયા અહીંયા ઠપ થઈ જાય, અહીંયાથી રમેશભાઈ ઉભા પણ ન થઈ શકે. એટલે એ એમનો ઉપકાર, આપણે આ પાણી પીએ છે તો પાણીની અંદર જે બેક્ટેરિયા છે એ પાણીને સાફ રાખે છે, એ બેક્ટેરિયાનો ઉપકાર, હવાનો ઉપકાર, બધા જીવોનો ઉપકાર. અત્યારે મને લોસ એન્જલસ કાઉન્ટીવાળા કહી દે કે ભાઈ રમેશભાઈ તમે $5,000 જે ભરો છો પ્રોપર્ટી ટેક્સના, લો આ તમારા પાછળ, અને
એ 5000 ટેક્સ માંથી જે આ રસ્તા અને ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ ને બધું જે છે એ હવે તમે તમારા માટે નથી, તમારે જે 5000 તો બોલો 5000 માંથી કઈ પણ રસ્તા બંધાવી શકો, હું પોલીસ મારા માટે કોઈ રાખી શકું, ફાયર ડિપાર્ટમેન્ટ રાખી શકું, તો એ બધાનો જે કલેક્ટિવ જે ટેક્સ આવ્યો ને અને એમાંથી જે આ બધી સર્વિસીસ મળે છે ને, તો એ બધા જીવોને પરસ્પર આપણા એકબીજા ઉપર ઉપકાર છે. એવી રીતે તમે વિચાર કરશો તો સમાજ, કમ્યુનિટી, ગામ, શહેર, રાજ્ય અને દેશ અને આખું વિશ્વ એવી રીતે વિચાર કરશો તો તમને જણાશે કે તમે બધાની સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છો અને એમનો આપણા ઉપર કોઈ ને કોઈ રીતે ઉપકાર છે. એ ઉપકારને જે ભૂલી જાય ને એને શાસ્ત્રમાં કૃતજ્ઞ કીધું છે. એટલે અહીંયા તો કૃપાળુ દેવ ખાલી આ તીર્થંકર ભગવંતના ઉપકારની વાત કરે છે, પણ આપણને તેમ થયું છે કે બધા જીવન મારા ઉપર ઉપકાર છે. એટલા માટે જ્ઞાની ભગવંતો કહે છે કે તમે જ્યારે કંઈક સમાજ માટે સેવા કરો ને, કોઈ પણ રીતે પૈસા આપીને કે પોઝિશન હોલ્ડ કરીને કે જેમ પ્રદીપે આ બધું વહેલો આવીને બધું કરીને શેર કરના, બધી એ સેવા કરતી વખતે આપણા મનમાં શું ભાવ હોવા જોઈએ. જો આપણને એમ થાય કે હું સેવા આપું છું તો તમે બિલીવ ઇટ ઓર નોટ પાછલે બારણેથી તમને પણ ન ખબર પડે એવી રીતે સૂક્ષ્મ અહંકારનો અંશ આવી જશે. જો તમને એમ થાય કે હું સેવા આપું છું, એના બદલે જ્ઞાની શું કહે છે ખબર છે કે ત્યાં અનંત ભાવની અંદર અનંત જીવો પાસેથી જે ત્યાં ઋણ લીધું છે ને, એમનો તારા ઉપર ઉપકાર છે ને, એ ઋણ ચૂકતે કરવા માટે હું આ સેવા આપું છું. આઈ એમ રીપેઇંગ ધ ડેટ. અને જો તમે એવી રીતે વિચાર કરશો ને તો તમને અહમનો એક આટલો કણિયો પણ તમને અહંકાર નહીં આવે. પણ જો આપણે એમ કહીએ ને ભાઈ ના ના એ તો હું સમજો જાતે બધું નિમિત્ત મને મને ગમે છે હું કરું છું આમ તેમ, પણ બાકી મને કઈ અહંકાર નથી, પણ તેમ છતાં હું કરું છું મને કરવું ગમે છે એ એવા બધા વિચારમાં પાછલે બારણેથી કોઈ ને કોઈ રીતે અત્યંત સૂક્ષ્મ અહંકાર આવી જવાની સંભાવના રહે છે. પણ તમે જયારે એમ કહો કે હું તો આઈ એમ રીપેઇંગ ધ ડેટ, ત્યારે એની અંદર તો ખરેખર કે ભાઈ મેં આ દેવું લીધેલું દેવું પૈસા પાછા આપું છું બેંક ને કે જેને, તો એની અંદર તમને અહંકાર નહીં આવે. એટલે બહુ વિચાર અહીંયા કૃપાળજી ખરેખર બહુ આપણને સરસ કહે છે કે 24 તીર્થંકર ને આને ગણતા હોય તો અનંત તીર્થંકરોના પરમ ઉપકારને હું વારંવાર સંભાળું છું. શ્રીમાન વર્ધમાન જીન વર્તમાન કાળના ચરમ તીર્થંકર દેવની શિક્ષાથી હાલ મોક્ષ માર્ગનું અસ્તિત્વ વર્તે છે. એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે. જો આવી રીતનો અહોભાવ જ્યારે આવે ને ત્યારે સમજવું કે આપણે આપણને રિયલી સાચા અર્થમાં રુચિ છે આ માર્ગ પર ચાલવાની. કેટલી સરસ વાત કરી કે અત્યારે કોનું કોનું ચાલે છે, ભગવાન મહાવીર, કારણ કે છેલ્લા ચરમ એટલે છેલ્લા તીર્થંકર ભગવાન, અને એમની શિક્ષા એટલે કે એમની દિવ્ય ધ્વનિમાંથી જે આ ગણધર ભગવંતોએ મોક્ષ માર્ગનું અસ્તિત્વ આખું આપણને જે બતાવ્યું બધા શાસ્ત્રોની રચના કરીને, તેમના ઉપકારને સુવિહિત, વિહિત એટલે કે ભાઈ વિવેકી જીવ કહો કે એવી રીતનું, કે એવા સુવિહિત પુરુષો જે રિસ્પોન્સિબલ છે, રિસ્પોન્સિવ છે, એવા જ્ઞાની ભગવંતો અને બીજા બધા પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે આપણને. એનો આમ મેં આપણે આ વાત કરી છે ને, યાદ રાખજો કે આપણે ગમે એવું પુણ્ય ભેગું કરીએ, ઓળી કરીને, ઉપવાસ કરીને, એકાસના કરીને, સેવા કરીને, સમજો કે એ પુણ્ય ઉપર તમારો અધિકાર 100% નથી. કારણ કે તમે પુણ્યની પ્રાપ્તિનો માર્ગ કોને બતાવ્યો? આવું કંઈક કરીએ તો પુણ્ય થાય એવું આપણને કીધું કોને? અરિયંત ભગવંતે માર્ગ બતાવીને. આપણને તો ખબર પણ નહોતી કે દર્શન આવી રીતે પ્રતિમાની સ્થાપના કરીને, નિક્ષેપા કરીને આપણે જેને દર્શન કરીએ, ભાવપૂર્વક નમસ્કાર વંદના કરીએ તો કંઈક પુણ્ય ભેગું થાય, એ પણ બતાવનાર ગણધર ભગવાન, અરિયંત ભગવાન અને એમની પાટે બધા ગણધર ને આચાર્ય. એટલે ખરેખર તો આપણે જે પુણ્ય જે ભેગું કર્યું છે ને એ એના ઉપર આપણો પૂરેપૂરો આપણો અધિકાર નથી. કારણ કે એમને જો ન બતાવે તો આપણને તો ખબર પણ નથી પુણ્ય. એટલે જ્યારે આપણે પુણ્ય કરીએ ને ત્યારે ગાંધીજી તો ખરેખર કેટલી અદ્ભુત વાત કરતા હતા.
ગાંધીજી જ્યારે જ્યારે પ્રાર્થના અને બધું કરે ને ત્યારે એ કહેતા હતા કે આ મારી પ્રાર્થનાનું પુણ્ય કે આ બધા જીવોને પ્રભુત્વ વહેંચી દેજે પ્રભાવના. ખરેખર આવો ભાવ રહેવો જોઈએ કે ભાઈ હું જે કંઈ કરું છું ને એનું જે કંઈ પુણ્ય છે એ મને જે આ બીજા બધાના કારણે કંઈ પણ મને જે મળ્યું છે એ બધાની સાથે આઈ વોન્ટ ટુ શેર, એવો ભાવ આપણને રહેવો જોઈએ. કાળના દોષથી અપાર શ્રુત સાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુ માત્ર અથવા અલ્પ માત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. આ વસ્તુ સમજવા જેવી છે. કૃપાળુ ભગવાને શું કીધું? કૃપાળુદેવ આપણને અપૂર્વમાં કીધું, કહી કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો અનુભવ ગોચર માત્ર રહ્યું તે માનજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે જે વાણીમાં કહી શકાય નહીં, તેમ છતાંય એમનેથી જેટલું બને એટલું દિવ્ય ધ્વનિ રૂપે આપણને કીધું. એટલે જ્ઞાની એમ કહે છે પ્રદીપભાઈ કે જે ભગવાન મહાવીરને જે અનુભવ થયો કે કોઈ પણ જ્ઞાનીને એનો અંશ માત્ર વાણીમાં આવે છે, દિવ્ય ધ્વનિમાં આવે છે. એ અંશને જીલીને ગરદર ભગવાન તે શાસ્ત્રો રહી જાય તો એ જીલીને એમને સમજીને શાસ્ત્રો રચોમાં એ અંશને પાછો અંશ આવે છે. સમજ જવા એમાંથી કે છે કે બધા મોટા ભાઈના કેટલાય શાસ્ત્રો તો બધા શું કીધું અહીંયા કે કાળના દોષથી અપાર સૃષ્ટિસાગરનો ઘણો ભાગ તો વિસર્જન થઈ ગયો. એટલે એમાંથી પણ પાછું 100 માંથી 99 જતા રહે એક રહ્યો, એટલે અંશનો અંશ અને અંશનો અંશ ને એમાંથી પછી પાછા બધા કેટલાય શાસ્ત્રો નષ્ટ થઈ ગયા અને એની અંદરથી પછી પાછું બિંદુ માત્ર અલ્પ માત્ર વર્તમાનમાં આપણને અવેલેબલ છે. પણ તેમ છતાંય આગળ જે કીધું છે ને એ આપણે વાંચી જઈએ એટલે તમને ખરેખર આપણને બધાને સંતોષ થાય. જો પછીનો પેરેગ્રાફ પછી લેશું પણ જો શ્રુત અલ્પ રહ્યા છતાં એ હું પેલા વાંચું છું. શ્રુત અલ્પ રહ્યા છતાં એક, મત મતાંતર ઘણા છતાં બે, સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ છતાં ત્રણ, અને મહાત્મા પુરુષોનું કવચિત્વ છતાં ચાર. આવું હોવા છતાં, આવો દુષ્મકાળ આવ્યા છતાં, આવી કેટલી વિસર્જન થયા છતાં, આવા મત મતાંતર અત્યારે કેટલા ચાલે છે, કેટલા બધા સંપ્રદાયનો આમ તેને અમારો સંપ્રદાય સાચો બીજા બધા સંપ્રદાય ખોટા હાથે આવું બધું મત મતાંતર ને બધું કેટલું બધું ચાલે છે, તેમ છતાંય એમ કહે છે કૃપાળુદેવ કે હે આર્યજનો, સમ્યક દર્શન, શ્રુતનો રહસ્ય એવો પરમપદનો પંથ એ બે, અને આત્માનુભવના હેતુ સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મ ધ્યાન આજે પણ વિદ્યમાન છે, એ પરમ હર્ષનું કારણ છે. એટલે કોઈ એમ માને કે હવે શું કરીએ, એક તો અત્યારે તીર્થંકર ભગવાન નથી, એમાં પાછા જ્ઞાનીઓ પણ આમ આંગળીને વેઢે ગણા એટલા રહ્યા છે, એમાં 100 જણા જ્ઞાની અમે જ્ઞાની છે એમ કરીને પાટિયા લગાવીને બેઠા છે, એમાંથી 99 જણા તો નામધારી છે, અમારે એમાંથી પાછો કોને એક સાચો કયો છે એ અમારે શોધવાનો, અને આ કાળ એવો ખરાબ આવ્યો છે, મત મતાંતર વધી ગયા છે એમ કરીને કોઈ પાણીમાં બેસી જાય ને તો એને કૃપાળદેવ કહે છે કે આટલું આ બિંદુ માત્ર પણ જેટલું રહ્યું છે ને એની અંદર એટલી તાકાત છે કે તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકો, તમે એકાવતારી થઈ શકો, એટલું તો આપણી પાસે છે. એટલે કોઈ એમ કહે કે ભાઈ હવે અમે શું કરીએ, તો આ કરવાનું છે કે ભાઈ તું સમ્યક દર્શનને શું કીધું છે, કેવળનું બીજ કીધું છે, કેવળ જ્ઞાનનું કેવળ અવસ્થાનું બીજ કીધું છે, બીજનો ચંદ્રમાં કીધો છે. એક વાર સમ્યક દર્શન થયું પછી વધુમાં વધુ કેટલા ભાવ હોય? 15 ભાવ. એ વધુમાં વધુ મોટા ભાગના જીવો એમ કહેવાય છે કે આવા ઊંડાવસરપણી કાળમાં જે બધી વસ્તુ અત્યારે આમ જોઈએ ને તો અસતનો આગ્રહ કરાવે એવું છે. કૃપાળુદેવ એક પત્રમાં લખ્યું છે કે સમસ્ત જગતની રચના અસતનો આગ્રહ કરાવે એવી છે, અને એની અંદર કોઈ પુરુષાર્થ કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે ને એને ગુરુદેવ કાંજી સ્વામીએ કીધું છે કે એને 2 થી 4 ભાવથી વધારે હોય નહીં. કારણ કે એવા આવા પ્રતિકૂળ સંયોગોમાં એને કામ કર્યું. ખ્યાલ આવ્યો તમને? અનુકૂળ સંયોગો હોય ચોથા કાળમાં, ત્યાં તીર્થંકર ભગવંત હોય, એમની દિવ્ય ધ્વનિ છૂટતી હોય, ડાયમે ડઝન આમ તમે ગમે ત્યાં જાઓ ત્યાં તમને જ્ઞાની મળતા હોય,
જ્ઞાનીઓના ટોળા હોય અને ત્યાં પ્રાપ્ત કરવું ને તો સહેલી વાત છે, પણ અહીંયા તો 500 ગાંવ જાવ તો એક જ્ઞાની ન મળે એવી દશા, મત મતાંતર આટલા. અમે કહીએ છીએ સાચું, આ તેની એવી વસ્તુની અંદર પણ તમે સાચી વસ્તુને પકડીને પુરુષાર્થને જાગૃત કરીને તમે સમ્યક દર્શનને પ્રાપ્ત કરો તો એ સમ્યક દર્શનને ક્ષાયિક જોડણે સમ્યક દર્શન કહ્યું છે. ક્ષાયિક જોડણે સમ્યક દર્શન એટલે કે એ સમ્યક દર્શન એવું કે જે વમી નહીં જાય, એ ભલે અત્યારે ક્ષયોપશમ સમ્યક દર્શન થયું હોય પણ એ ક્ષાયિક થઈને રહેશે બે ચાર ભાવમાં અને તમને સીધા સિદ્ધ મોક્ષમાં લઈ જશે. એટલે એટલે કીધું છે કે આપણને ઘણી વાર ખરેખર વાત ને મને થાય કે સારો કેવો કાળ આવ્યો છે. આમ ને આપણે એવી બધી વાત કરીએ પ્રદીપભાઈ કે આ ભોગ ભૂમિમાં આવ્યા છીએ, શું કરીએ, અમેરિકામાં સેટ થયા છીએ અને આ ભારતની આવી સરસ મજાની પવિત્ર ભૂમિ એનો અમને વિરોધ થયો છે. આ તે અહીંયા તો બધી દોડાદોડી ગાડી આ તે સ્મોક્સ અને અર્થક્વેક ને ડિવોર્સ રેટ હાય ને કેન્સર ને એવામાં અમે ફસાઈ ગયા છીએ. અરે એવું કાંઈ નથી, ઉલટું અહીંયા જેટલા ડિગ્નિટરી આવ્યા છે ને એ બધા કહીને ગયા છે કે અહીંયા જેટલો ધર્મ થઈ શકે છે ને એટલો ઇન્ડિયામાં લોકોને ધર્મ કરવો હોવા છતાં પણ કરતા નથી. એટલે ક્ષેત્રનો બાધ કદી પણ છે નહીં, મોહમયીનો બાધ પણ નથી, આપણે પોતે ઊંધા પીડા છીએ ને એ બાધ છે. તરલાવીને કીધું કે જે આર્યને ડેફિનેશન શું છે કે જ્યાં આર્ય હોય તે આર્ય. હા બરાબર, અથવા તો જેના આર્ય વિચાર છે ને એ આર્ય. એટલે તમે બધા આર્યને આર્યની વ્યાખ્યાન કરી છે. જો આપણે તમે કીધું એટલે મને યાદ આવ્યું, આપણે 530 પત્ર જે એમાં ગાંધીજીએ સવાલો પૂછાવ્યા હતા ને 27, ઓકે, એની અંદર એમને પૂછાવેલું કે આર્ય જો 8મો પ્રશ્ન છે ને 547 આર્ય ધર્મ તે શું, એવો ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રને સવાલ પૂછાયો જ્યારે એ આફ્રિકામાં હતા ત્યારે. કારણ કે ત્યાં આફ્રિકામાં એ ક્રિશ્ચિયનની ક્રિશ્ચિયન ધર્મના અસરમાં આવી ગયેલા અને એ ડામાડોળ સ્થિતિમાં હતા કે મારે હવે આ આપણો હિન્દુ ધર્મ છોડીને ક્રિશ્ચિયન થઈ જવું, શું થઈ જવું. તો એમને ખબર હતી કે આ જ એક વ્યક્તિ છે કે જે અપક્ષપાત પણ એમને સાચા જવાબ આપશે અને એમને આ 27 સવાલ ગાંધીજીએ પૂછાયેલા એમાંનો 8મો પ્રશ્ન આર્ય ધર્મ તે શું. તો આર્ય ધર્મની વ્યાખ્યા કરવામાં સૌ પોતાના પક્ષને આર્ય ધર્મ કહેવા ઈચ્છે છે. જૈન જૈનને આર્ય ધર્મ કહે છે, બૌદ્ધ બૌદ્ધને, વેદાંતિ વેદાંતને આર્ય ધર્મ કહે, એમ સાધારણ છે. તથાપિ જ્ઞાની પુરુષો તો જેથી આત્માને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે ઉત્તમ માર્ગ તેને આર્ય ધર્મ કહે છે અને એવા માર્ગને ફોલો કરનાર આર્ય. ખ્યાલ આવ્યો કે એટલે તમે આફ્રિકામાં હોય કે અમેરિકામાં હોય પણ આ માર્ગને તમે ફોલો કરતા હોય ને અહીંયા બેઠા બેઠા જો નિજ સ્વરૂપની પ્રાપ્તિ થાય એવો માર્ગ કે જે સાચો માર્ગ હોય. એમ કહેવાનો અર્થ શું છે કે કઈ કુગુરુએ કીધો એવો માર્ગ નહીં, પણ આ જે ખરેખર આપણા સત્શાસ્ત્રમાં જે વાત કરી છે એ તમે અહીંયા અમેરિકામાં બેઠા બેઠા પણ તમે જો ભલે ને કીડી ન આવી ગયો પણ તમે એના ઉપર રહેતા હોય તમે આર્ય અને એ આર્ય ધર્મ. બહુ બહુ સરસ અદ્ભુત વ્યાખ્યા કરી છે અને એ ભૂમિ આર્ય ભૂમિ થઈ ગઈ. તમે પોતે તમારા પોતાના દેહને પણ આર્ય બનાવી દીધો, કારણ કે દેહની અંદર બિરાજમાન જે આત્મા છે એ એ એનું એનું આચરણ આર્ય છે, એને એના સાચા માર્ગ ઉપર ચાલવું છે. હવે જો આપણે લઈએ કે ઘણા સ્થળો વિસર્જન થવાથી પાછા આપણે બેક ટુ જ્યાં આપણે અટકી ગયા ને 581 રાઈટ રાઈટ. પહેલું તો આપણે ખાલી આર્ય આર્યની વ્યાખ્યા માટે લીધે કઈ ખકડા હશે તમને શું કહે ના ના એટલે કે કિશોર મને મળ્યું કે નહીં. ઓ અચ્છા 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 581 ઘણા સ્થળો વિસર્જન થવાથી કહેવાય છે ને કે હસ્તિનાપુર જ્યાં છે અત્યારે ત્યાં 7 વાર બંધાયું, 7 વાર નષ્ટ થયું. એટલે ઘણા સ્થળો વિસર્જન પામ્યું. આ મોહનજોદડો શું છે, બેરિડ સિટી, અને આજે 4000 વર્ષ પહેલાનું શહેર અને કમ્પ્લીટલી ડિસ્ટ્રોયડ ને અત્યારે પછી એક્સકેવેશન થી એ લોકોએ કાઢ્યું.
એવી રીતે કે ઘણા સ્થળો વિસર્જન થયા કોઈ પણ કારણસર, કોઈ આવીને ના તોડી નાખ્યું, ભાંગી નાખ્યું, મુસ્લિમ હોય આથી ગમે, અને ઘણા સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું. જો આ બહુ આ આ પોઈન્ટ સમજો, એ સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિર્ગ્રંથ ભગવાનના તે સ્મૃતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. કારણ કે શું થયું કે હવે તમે જો મોટાભાગના શાસ્ત્રો જોશો ને, અને આજના મહારાજ મહાસતીજી આપણે કોઈને ટીકા નથી, પણ બહુ ક્રિયા ઉપર જ વધારે હોય, સ્થૂળ વાત ઉપર જ હોય છે. તમે આ કરો, તમે આ કરો, તમે આ કરો, તમે આ કરો, ખોટું નથી, પણ તેમ છતાંય પ્રાયોરિટી અને વજન વેઇટેડ તમે ક્યાં મૂકો છો એ અગત્યનું છે. તમે હજી આત્મા હું છું, આત્મા એટલે શું, દ્રવ્ય ગુણ પર્યાય એટલે શું, અને મારે ક્યાં ખરેખર ભાર મૂકવો જોઈએ, એના બદલે તમારા દરરોજ એક માળા ફેરવાની, તમારે દરરોજ એક કામ કરવાનું, તમારે દરરોજ આમ કરવાનું, એમ કરીને એ અબુદ્ધ જીવને ખરેખર એ સાચું હોવા છતાં પણ અવિરતિ જે છે એને દૂર કરવાના પ્રયત્નો આપણે વધારે કરીએ છીએ. જ્યારે ભગવાન મહાવીરે કીધું કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ ક્રમની અંદર જ જાય. ભલે અવિરતિ થોડી ઘણી મંદ પડે ત્યારે જ આપણે દ્રવ્યાનો યોગ સમજવાના અધિકારી થઈએ, પણ તેમ છતાંય એ મંદ કરવા કરતી વખતે પણ કયા ભાવથી મંદ કરવાના છે કષાયને? આત્મલક્ષ્ય, કે મારે મારા મિથ્યાત્વની ગાંઠને તોડવી છે. પણ અત્યારે આ જે તીવ્ર કષાયના ભાવ છે ને, તો એની અંદર હું દ્રવ્યાની યોગના સિદ્ધાંતોને સમજી નહીં શકું, તો હું જરાક પહેલાં થોડું બધું આવી ધાર્મિક ક્રિયા કરીને થોડી મંદ કષાયમાં આવું, કે જેથી હું મિથ્યાત્વની ગાંઠને તોડી શકું. એ ભાવ, એ લક્ષ જો નથી અને તમે ઉભા ઉભા સુકાઈ જાઓ અને હજાર ભાવ સુધી, તો આ પણ તમારું કામ નહીં થાય. કારણ કે લક્ષ વિનાના બાણ થઈ ગયા. સમજો, આ એ લક્ષ પહેલા બતાવું છે. યશો વિજયજી આચાર્ય એ જ કહે છે કે ભલે તું, અમે તને બધી ક્રિયા કરવાનું કહીએ છીએ, પણ તારું લક્ષ શું છે એ પહેલા તું નક્કી કર. તારે આલોકનું સુખ જોઈએ છે એટલા માટે તું બધી ક્રિયા કરે છે, તારે પરલોકનું સુખ જોઈએ છે, દેવલોકનું સુખ જોઈએ છે એટલા માટે તું કરે છે, કે તારે તારા પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એટલે તું કરે છે? એ ત્યાં જ્યાં સુધી તું પોતે નિર્ણય નહીં કરે ત્યાં સુધી તું ગમે એટલી ક્રિયા કરીશ તો એ ક્રિયાનું ફળ લગભગ નહીવત છે. અને અહીંયા એમને શું કીધું? હાજી, આપણા સદભાગ્યે શ્રીમદ રાજચંદ્ર જે તીર્થંકરના સંપર્કમાં હતા, અને કુનકુંદાચાર્ય જે અને પૂજ્યપાદ સ્વામી એવા જે જઈને આવેલા, એ ઘર જ સારે છે અમુક અંશે આ વિસર્જનને. બહુ સાચી વાત છે. આ કૃપાળુ દેવે જે આપણી ભાષામાં નિશ્ચય ને વ્યાખ્યા અને વ્યવહારની જે સમતુલા કરી છે ને, અદભુત કરી છે. અદભુત એટલે અદભુત. મેં તો એટલો ઊંડો અભ્યાસ કર્યો છે અને હું આઈ એમ નોટ બોસ્ટિંગ ઇન, પણ આ 1978 આમ જેને કે ને કે આમ આ પત્ર વાંચો ને બીજે ક્યાં આમ હમણાં જેમ આમ કીધું આર્ય આર્ય ધર્મ, અને તરત સ્ટ્રાઇક થાય કે ક્યાં છે ઉપયોગ ફરી વળે. અને હું એક જ નિર્ણય ઉપર આવ્યો છું કે અહીંયા નિશ્ચય ને વ્યવહારની જે સમતુલા જે છે ને, એ મેં બીજે ક્યાંય નથી જોઈ. એટલી સરસ રીતે નિશ્ચયને પણ સાથે રાખ્યો છે અને વ્યવહારને પણ સાથે રાખ્યો છે. બહુ અદ્ભુત રીતે કૃપાળુ દેવે. અને એટલા માટે આપણે ગયા બે ત્રણ સાથે પહેલાં વાત કરી, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા સહય એની આપણે વાત કરી હતી. પણ અહીંયા આપણે અત્યારે આની કેટલું વિસર્જન થઈ ગયું અને હવે સ્થૂળ નિરૂપણ રહ્યું, એટલે અત્યારે શું થાય છે કે ભાઈ હું એક મહાસતીજીને મળવા ગયો હતો ને ઘણા વર્ષ પહેલા પ્રદીપભાઈ, તો મેં એમ કીધું કે ભાઈ આપણે આત્માની વાત કરતા નથી. આ મને કે રમેશભાઈ પહેલાં એમને અગ્નિમાંથી બળતામાંથી તે બહાર આવવા દો. એટલે બધી જગ્યાએ આવા ભાવ થઈ ગયા છે કે પહેલાં બધું રખડે છે ને, તો એને પહેલાં માળા ફેરવાનું કહે, એક સમય કર કર આમ કર તેમ કર, એટલે કે બળતામાંથી થોડા બહાર આવે ને પછી અમે એમને કહેશું આત્મા શું. કેટલા ભાવ સુધી? એટલું જ નહીં પણ એ બળતામાંથી બહાર આવો છો કયા હેતુથી બહાર આવો છો એ અગત્યનું છે. મોટાભાગના જીવો ખરેખર પુણ્યના પુણ્ય બાંધવાની આશાથી, આલોકના સુખથી, પરલોકના સુખ મેળવવા માટે એના માટે જ એ કરે છે. કારણ કે એમને કોઈએ લક્ષ્ય બંધાવ્યું જ નથી.
આત્માની વાત કરી જ નથી બચારાને, એટલે આપણે એમને દોષ ન દઈ શકીએ. પહેલા થોડીક એકડો પહેલા કે ભાઈ તું ભલે તને હજી એકડો ઘૂંટતા આવડે, પણ એકડા જેવી વસ્તુ છે અને એકડાના લક્ષ્ય તારે મીંડું કરવાનું છે. આ કયું મીંડું કરવાનું છે પ્રદીપભાઈ, આપણે વાત કરી હતી કયું એકડા ની અંદર મીંડું છે એ. પછી આમ કરે આમ કરીને એકડો કરવો ને એ બહુ સહેલું થઈ જશે. પહેલા તું એ મીંડું એકડાનું મીંડું શીખ, ઓલું બાજુમાં એકડાની બાજુમાં જે મીંડા મૂકે છે એ નહીં, પહેલા એકડાનું મીંડું શીખ. એ એકડાનું મીંડું છે ને એ આત્મલક્ષ, અને પછી તમે જે કઈ કશાયની મંદતા કરશો ને સહજ રીતે એકડો થઈ જશે. પણ આત્મલક્ષ યશો વિજયજી જેવા એવા શ્વેતાંબર આમરામે પણ યશો વિજયજીની જેમ સમ્યક્ત્વની વાત કરવાની અને એકદમ આત્મિક પુરુષાર્થ ઉપર જ ભાર મૂકતા મૂકતા હોય એવા આચાર્ય આંગળીને વિડે ગણાયેલા છે. બીજા બધા આપણે કોઈની ટીકા નથી કરતા, પણ બધે લગભગ નહીં ક્રિયાનું જોર ને હાથને એનું જ વધારે હોય છે. એટલે ક્રિયા કરવી ખોટી કે એવું કે નથી, પણ એની પહેલાં જરાક થોડુંક જીવને જરા કે ભાઈ શું આત્મા જેવી વસ્તુ શું છે અને એનું લક્ષ તું બાંધ અને પછી તું કર, તો એનું ફળ હજાર ગણું થશે અને એ તમને મોક્ષ માર્ગ તરફ લઈ જશે. પહેલું જે પુણ્ય છે ને એ મોક્ષ માર્ગ તરફ ને લઈ જાય, તમને થોડા ઘણા સુખ મળશે, તમને કદાચ હલકા દેવલોકમાં પણ લઈ જશે, પણ મિથ્યાત્વની ગાંઠ તોડવા માટે એ કામમાં નહીં આવે. આપણા લક થી અહીંયા બધા માર્ગદર્શકો તમારે દેવા, બધા આત્માની વાત કરે. હા ખરેખર એક વસ્તુ તમને કહું કે આ લોસ એન્જલસ ની અંદર લોકો ખરેખર સ્વાધ્યાય વર્ષોથી કરે છે ને, 20-25 વર્ષથી, એને લઈને થોડુંક જરાક સમજણ આવી છે અને અને થોડું દ્રષ્ટિબિંદુ બદલાય છે. અને જે બધા ડિગ્નિટરી આવે છે ને, ધે ઇવન નોટિસ ધેટ, ધે ઇવન નોટિસ ધેટ, કે અહીંયા જરાક સત્સંગનું વાતાવરણ છે અને જીવ ખરેખર થોડુંક એ માર્ગે આગળ વધવા માંગે છે. એટલે સ્થૂળ નિરૂપણ રહ્યું હોય તે શું કહે છે કૃપાળદેવ, કે જે સૂતનો પૂર્ણ લાભ મળવો જોઈએ ને. કારણ કે આપણે હમણાં ન વાંચ્યો, ચારે ચાર યોગનું ફળ અથવા તાત્પર્ય વિતરાગતા છે, પણ તમે ચરણાનો યોગ ઉપર જ ભાર મૂકો અને તમે દ્રવ્યની યોગને હમણાં તો હમણાં બાજુમાં રાખો, પછી કરશું આપણે, તો તમને નહીં મળે. આ પ્રદીપભાઈ એક એક વસ્તુ એ સમજો, આ ચારે અનુયોગનું ફળ તાત્પર્ય વિતરાગતા છે ત્યાં શું કહેવા માંગે છે, કે ચારે અનુયોગ ને નો તમે સાથે રાખીને તમે જે કંઈ કરશો ને ત્યારે એ તમને વિતરાગતા તરફ લઈ જશે. તમે એમ કહેશો કે હમણાં હમણાં દ્રવ્યને બાજુમાં મૂકો, હમણાં ત્રણેય કર્મના સિદ્ધાંતને ગણિતના આતને બધું મારા મગજ બેસો નહીં, હમણાં તો ચરણનિયોગ ઉપર લાગી પડું છે, હું એકાસના કરીશ ને ઉપવાસ કરીશ ને તીખી કરીશ ને ફલાણું ધીકણું, સારી વાત છે, તને પુણ્ય બંધાશે, પણ તને વિતરાગ તરફ નહીં લઈ જાય. આ ચારેય અનુયોગને સાથે રાખીને તું જો કરીશ ને તો આજ ખરેખર તને વિતરાગ તરફ લઈ જશે. ઘણા મત મતાંતર આદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે, અને તેથી જ નિર્મળ આત્મતત્વના અભ્યાસી એવા મહાત્માઓ એટલે કે જ્ઞાનીઓ ની અલ્પતા થઈ ગઈ. આજે જો તમે વિચાર કરો, જ્ઞાની એને આમ દીવો લઈને શોધવા જાઓ ને તોય ન મળે એટલા આમ જ્ઞાનીઓ છે. અને તેમ છતાં આપણે વાંચ્યું કે આવું બધું હોવા છતાં શ્રુત અલ્પ રહ્યા છતાં મત મતાંતર છે અને પરોક્ષ સાધનો છે, ખાલી સ્થૂળ નિરૂપણ છે, અને તેમ છતાં પણ એમ કહે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ આ કાળમાં પણ અત્યારે પણ છે. એટલે આપણે તો એના ઉપર દ્રષ્ટિ રાખવાની, ભલે આ બધું થોડું બધું વિસર્જન થઈ ગયું ને બધું આ થયું ને ઘણા પાટિયા મારીને બેઠા છે ને બધું, આપણે એને ગૌણ કરી નાખો કે ભાઈ અત્યારે મને માર્ગ પર ચાલવા માટે પૂરતો મસાલો છે અને એ એનો ઉપયોગ કરી લીધો છે. એમ વર્તમાન કાળનું નામ આપણે વાંચ્યું બરાબર, વર્તમાન કાળનું નામ દુષ્મ કાળ છે, તેથી દુઃખે કરીને ઘણા અંતરાયથી પ્રતિકૂળતાથી સાધનનું દુર્લભપણ હોવાથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, પણ વર્તમાનમાં મોક્ષ માર્ગનો વિચ્છેદ છે એમ ચિંતવું જોઈતું નથી. કૃપાળદેવ પણ બીજી જ ગાથામાં શું કીધું, બીજી ગાથામાં શું કીધું, પહેલી ગાથામાં તો ખાલી કીધું કે ભાઈ જે સ્વરૂપ સમજ્યા વિના પામે, પછી શું વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોક અલોક નહીં,
કે બહુ મુશ્કેલીથી તને પ્રાપ્ત થાય પણ છે, બહુ સમજો એમને, બહુ આમ કે મોક્ષ માર્ગ અલોપ ગોન ગોન વિથ ધ વિન્ડ એમ નહીં. અહીંયા પણ એ જ વાત કરી કે ભાઈ ભલે દુષ્મ કાળ છે, દુઃખે કરીને તને પ્રાપ્ત થશે, પણ તને પ્રાપ્ત થશે જો તું પ્રયત્ન પુરુષાર્થ કરે. પછીની લાઈન પૂરી કરો. બીજી રીતમાં કીધું, વિચારવા આત્મારથી ને ભાખ્યો તત્ર અગોપ્ય. આમાં અમને ઘણી વાત કહી દીધી છે કે પેલા તો વિચારવા કોને, તો કે આત્મારથી ને. જે આત્મારથી પણ હજી જેને પ્રેક્ટિસ નથી એને તો આ બધું ઉપરથી જશે, એ આત્મસિદ્ધિ દરરોજ બોલવી જશે મોઢે, તોય તે એનું કામ નહીં થાય. અને ભાખ્યો એટલે મેં કીધો, પણ કેવી રીતે કીધો? અગોપ્ય. કેવી ખુમારી કૃપાળુદેવે કીધું કે અમે એક પણ વસ્તુ છુપાવ્યા વગર અમને જે પ્રાપ્ત થયું છે એ તમને અમે આપીએ છીએ. અગોપ્ય છુપાવ્યા વગર. આજે એક એવો કાળ આવી ગયો છે કે લોકો છે ને બીજાને મદદ કરે ને તો એવી રીતે કરે કે પોતે પાછો ઉપર રહે અને પેલા નીચે રહે. જ્ઞાનીઓ પણ એવું કરે કે અમુક વસ્તુ એમ કે એ તો જે બહુ આગળ વધેલા છે ને એને જ કહેશો. આમ એવું કૃપાળુદેવ કહે છે, અમે તો જેવું અમને ખરેખર અનુભવ થયો, જે અમને મહાવીર ભગવાનનો બોધ અકબંધ જેવો આપી રહ્યો સાંભળી આવે છે એ જ અમે તમને તમારી સમક્ષ મૂકીએ છીએ, કંઈ પણ છુપાવ્યા વગર. આ ખરેખર કૃપાળુદેવ એમને બી જે ચાર એના શિષ્ય જે હતા કે ભાઈ એમને લાયગો યોગ્ય છે એમને જ એકચ્યુઅલી કીધે આપણે. રિયલી તમે વિચાર કરો તો આપણે બી એવું છે કે આપણે હજી આત્માથી થઈએ પછી જ આપણે જો આત્મા સિદ્ધિ આપણે કરીએ તો આપણને લાગુ આમ કે. એટલા માટે કૃપાળુદેવે એક પત્રમાં નહીં પણ ત્રણ થી ચાર પત્રમાં કીધું છે યોગ્યતા વધારો. પહેલા યોગ્યતા તમે તત્ સમયની યોગ્યતા જેને કાંજી સ્વામી કહેતા હોય છે કે તમારી પેલા યોગ્યતા વધારો. એમને એક પત્રમાં તો કૃપા પ્રદીપ એમ કીધું ખીમજીભાઈ ને ઓલા રેવાશંકરભાઈ એમને કંઈક મળવાનું હતું ઓલા અંબાલાલભાઈને, તો કીધું કે તમે આ રીતે વાત કરજો ને આ રીતે કરજો ને આ રીતે એમ કીધું. પછી એમને એક વાક્ય લખ્યું કે ખીમજીમાં સમજવાની શક્તિ સારી છે, એમને બુદ્ધિનો ક્ષય સારો છે, પણ રેવાશંકરની યોગ્યતા વધારે છે. માસ્તુસ મુનિને સમજવાની શક્તિ અથવા તો યાદ રાખવાની ક્ષયોપશમની શક્તિ ઓછી હતી. કેટલી ઓછી? બિલકુલ નહીં, લગભગ એમ કહેવાય. પણ યોગ્યતા ઘણી હતી. યોગ્યતા એટલે મોહને. અને યોગ્યતા જ્યાં હોય ને ત્યાં એ હિતાહિતનો વિવેક જ કરે, બીજું બધું મૂકી દે. સારું ખરાબ ઠીક અઠીક મારું તારું કઈ નહીં, આ મારા આત્મકલ્યાણ માટે છે. યસ ઓકે, આઈ વિલ એક્સેપ્ટ ઇટ અને આઈ વિલ ફોલો ઇટ. આ મારા આત્મકલ્યાણની દૂર લઈ જાય એવું છે, ડ્રોપ ઇટ. બસ આ એક જ માપદંડ આપણે વાત કરેલી. આવો માપદંડ કોને હોય? સરળ જીવન. જો એટલા માટે સરળતાને મોક્ષ માર્ગનો ભવ્ય દરવાજો કીધો છે. જે જીવ એકદમ સરળ હોય ને એ આમ તરત ગ્રહણ કરી લેશે. અને સરળતા, અને એ સરળતાને આપણે કેવી રીતે મેં ડિસ્ક્રાઇબ કરી હતી? બે બિંદુ હોય, બે બિંદુ વચ્ચે તમે કેટલી રીતે દોરી શકો? બે બિંદુ કેટલી રીતે જોડી શકો? ઇન્ફિનિટ, અનંત. આમ 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 તમારે કેટલી રીતે એની અંદર જે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એવી રીતે જોડી હોય તો એક જ લીટી એની અંદર, પછી યુ હેવ નો ચોઈસ. સીધી બે લીટીના વચ્ચે સીધે સીધી ખ્યાલ આવ્યો તમને? એ સરળતા. અને એ તમે જરાક કંઈક કર કરીને આમ કરીને આમ જોડવાનો પ્રયત્ન કરો ને એમાં જેટલો કર આવ્યો ને એ માયા, અસરળતા. માયા એટલે અસરળતા. અને એટલા માટે અસરળ જીવો જે છે એ તિરેન્જમાં જતા હોય છે માયા. અને એટલા માટે કીધું છે કે જે સરળ જીવ છે ને એ હળુકર્મી જીવ એને ફરી ફરી મનુષ્ય ભાવ મળે છે. સરળ થઈ જવું, કોઈ બાબતમાં છુપાવવું ને આમ કેવું તેમ કેવું ને ફલાણું ઢીકણું ને પોતાનો મસાલો ઉમેરવો અંદર ને એવું કાંઈ કરવું નહીં. આપણને ખબર ન હોય તો મધ્યસ્થ થઈ જવું, પણ વગર કાજી વગર કાજી થઈને આપણે બધી જગ્યાએ આપણે ઓપિનિયન પહેલાં વધારે આપતા હોય છે.
એ કડી તો મને એટલી ગમે છે પ્રદીપભાઈ, કઈ કડી? કચેરી માહી કાજીનો નથી સાબ કોડીનો, જગત કાજી થઈને તું વહોરી ના પીડા લેજે. ન્યાયાધીશ પરમાર્થ માર્ગમાં એમની કિંમત કેટલી, કૃપાળદેવ કહે છે કોડીની, કોડીની ને નથી હિસાબ કોડીનો, અને તું તો વગર મફતનો જગતનો કાજી થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે આમ કરવું જોઈએ ને, મોદીએ આમ કરવું જોઈએ ને, પહેલા આમ કરવું જોઈએ ને, અરે ભાઈ, અને એને લઈને તું પીડા ભરી લે છે. તમે નોટ કરી રાખો, એટલું સારું બોલતા મન કરવાની ઈચ્છા જ નથી. મને તો એમ કહે છે કે 10:30 વચ્ચે હશે. 9:58, વાહ. તમે બધા આપણે સામે બેઠા હોય છે ને તો બહુ સરસ રીતે ચાલો. હજી હવે હજી એક સ્વાધ્યાય છે ને, બસ 22 મિનિટ છે. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાળ્યું હવે આ જ્યાં ત્યાં જો પરપણી સદાય પામુ સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને પામુ સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને સદગુરુ દેવકી પરમ કૃપાળુ દેવકી જે ત્રિલોકના નાથ કી જે સબ સંતન કી જે આનંદ કન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાયું હોય તો હરિયન સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુકરામ. જય જિનેન્દ્ર, જય સદગુરુ વંદન, જય પ્રભુ.